હેલો ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર નીટ ક્રેશ કોર્સ ડે સેવન પાર્ટ વનમાં આજે આપણે સ્ટડી કરવાના છે યુનિટ ટુનું ચેપ્ટર નંબર સેવન સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ બરાબર મતલબ કે પ્રાણી જે છે એની અંતઃસરચના અને એ ચેપ્ટર અંતર્ગત પાર્ટ વનમાં આજે આપણે એનિમલ ટિશ્યુઝ પ્રાણીપેશીઓ અને અર્થબોમ્બ બરાબર પ્રાણી જે છે એની અંદરની આંતરિક રચના વિશે જેમાં અળસ્યા જે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું બરાબર એટલે પ્રાણી પેશીઓ જે છે એના વિશે સ્ટાર્ટ કરી બરાબર સૌથી પહેલાં જો શરૂઆત થાય છે પ્રાણી પેશીઓ એનિમલ ટિસ્યુ જે છે એમાં મેઈન જે છે કાર્યના આધારે એની રચના જે છે બનતી રહે છે અને પેશીઓ જુદા જુદા પ્રકારની હોય છે ચાર પ્રકાર જે છે એમાં વર્ગૃત કરેલી છે ટોટલ પ્રાણી પેશીઓ જે છે એમાં ચાર પ્રકાર સૌથી પહેલે આવશે અધિચ્છદ બીજું જે છે સંયોજક ત્રીજી સ્નાયુ અને ચોથી ચેતા મેઇન ચાર પેશીઓ જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે એમાં સૌથી પહેલો ભાગ જે છે આવશે અધિચ્છેદીય પેશી મતલબ કે એપી થેલિયલ સૌથી પહેલાં બહુ ટૂંકમાં જે તમને જાણકારી આપી દો અધિચ્છદ પેશી જે છે એનો મતલબ થશે સૌથી બહારનું આવરણ બરાબર કોઈ પણ અંગો જે છે એનું બહારનું આવરણ અથવા સૌથી અંદરનું આવરણ જે આવરણ રચતી જે છે પેશી છે એ થશે અધિચ્છદ પેશી એના પછી આવશે સંયોજક સંયોજકનો મતલબ થાય સંયોજન એટલે જોડવું બરાબર જે બે ઘટકો જે છે એને જોડવાનું કામ કરે છે એ ઘટકો જે છે એ બધા આવશે સંયોજક પેશીમાં સ્નાયુ પેશી આપણા શરીર જે છે એમાં કંકાલતંત્ર હાડકાને એક જે છે એ બળ પૂરું પાડનાર પેશી બરાબર અને આપણા શરીરનું બંધારણ રચતો ભાગ એ થશે સ્નાયુ પેશી અને લાસ્ટ જે છે આવશે ચેતાપેશી મતલબ કે શરીરના બધા અંગો જે છે એનું નિયમન જે છે અને નિયંત્રણ કરનારો એક મુખ્ય ચેતાતંત્રનો ભાગ એ થશે ચેતાપેશી બરાબર એટલે એક એક ભાગ જોઈએ સૌથી પહેલો ભાગ થશે અધિચ્છદીય પેશી આગળ કીધું એ પ્રમાણે જો સામાન્ય રીતે અધિચ્છેદ પેશી જે છે એને આપણે અધિચ્છદ તરીકે ઓળખીએ છીએ આ પેશી એક મુક્ત સપાટી પર હોય છે તો મુક્ત સપાટીનો મતલબ શું છે તો કે દેહ જળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે બરાબર દાખલા તરીકે આપણા શરીર જે છે એની ચામડી હોઈ શકે શરીર જે છે એની ચામડી મતલબ ચામડી કોના સંપર્કમાં હોય ચામડી જે છે એ બહારની બાજુ વાતાવરણના સંપર્કમાં હશે પણ એની જ સરખામણીમાં તમે અન્નમાર્ગ જે છે એનું પોલાણ લઈ લો અન્ન માર્ગ જે છે એનું પોલાણ તો અન્નમાર્ગનું પોલાણ જે છે એ કોના સંપર્કમાં હશે તો આપણાં શરીર જે છે એનું દેહજળના સંપર્કમાં હોઈ શકે અથવા અન્નમાર્ગ જે છે એની બહારની સપાટી બરાબર એ પણ અધિચ્છેદ પીસી જે છે એનો એક પ્રકાર થશે એટલે કાં તો એ દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય આ રીતે એ શરીરના કેટલાક ભાગનું આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે ઓછું આંતરકોષીય આધારક દ્રવ્ય ધરાવતા કોષ આની ખાસ ખાસિયત કોષો વચ્ચે જે જે જગ્યા હોતી નથી એમાં આંતરકોષીય ઉકાશ કયો હોય ઓછો મુખ્ય બે પ્રકાર એક ભાગ આવશે સરળ બીજો ભાગ સંયુક્ત સરળનો મતલબ શું થશે તો કે સરળ જે છે એના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે બરાબર એમાં કોષોનું એક જ સ્તર આવેલું હોય ત્યારે એક કરતાં વધારે સ્તર હોય તે થશે સંયુક્ત ગુહાઓ વાહિનીઓ અને નલિકાઓના સ્તર તરીકે વર્તે છે બરાબર સંયુક્ત અધિચ્છેદ હોય એમાં બે અથવા વધુ સ્તર આવેલા હોય અને એનું કાર્ય મેન રક્ષણાત્મક હોય છે જેમ કે આપણી ત્વચા બરાબર કોષોના રચનાત્મક રૂપાંતરને આધારે ફરીથી પાછા એના અલગ અલગ પ્રકાર બરાબર એનો આકાર જે છે કેવો દેખાય છે એના આધારે બરાબર આકૃતિ આપેલી છે જુઓ ટોટલ જે છે એમાં ચાર પ્રકાર દર્શાવે છે જેમ કે સૌથી પહેલો ભાગ જે છે આવશે લાદી સમ લાદી જેવી ગોઠવણી જે છે વચ્ચે કોઈ આંતરકોષી અવકાશ જ નથી બધા કોષો જે છે જો સઘન રીતે એકબીજાની સપાટી જે છે સાથે સાથે એકબીજા સાથે જોડાઈને ગોઠવાયેલા છે બીજો પ્રકાર જે છે આવશે ઘનાકાર બરાબર મતલબ કે આકાર જે છે એનો એક ઘન જેવા આકાર ચોરસ જેવા આકારના કોષો ધરાવે છે ત્રીજું છે એવા કોષો પણ સ્તંભાકાર બરાબર ને લંબાઈ જે છે વધારે છે અને એક જ કોષ જે છે એમાં લંબાઈ ધરાવતાવા કોષો અને આવા કોષોની ઉપરની સપાટી પર જો પક્ષમાં આવેલા હોય બરાબર તો જે છે એ પ્રકાર થઈ જશે ચોથો પક્ષમ ધરાવતા સંભાર કોષો અથવા એને આપણે પક્ષમલ અધિચ્છદ તરીકે પણ ઓળખી શકીએ એક એક જોઈએ ખાસ અમે યાદ શું રાખવાનું છે તો કે દરેકે દરેક પ્રકાર જે છે એ મુખ્ય જે છે આમાં પૂછાય છે સૌથી પહેલા અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષ એક પાતળા સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશી બનેલી હોય છે આ પેશી લાદીસમનું સ્થાન રુધિર વાહિનીઓની દિવાલ મતલબ ગમની શિરા જે છે એની દિવાલ ફેફસાનો વાયુકોષ્ટ જે સીમા તરીકેનું કાર્ય કરે વાયુ વિનિમય કરે છે બરાબર એમાં જે છે જોવા મળે એમાં બે પ્રકાર ઘનાકાર અધિચ્છદ જે એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી હોય ત્યારે સામાન્ય ગ્રંથિઓની નલિકાઓ મૂત્રપિંડ જે છે એમાં મૂત્રપિંડની નલિકાના ભાગમાં જોવા મળે છે મુખ્ય કાર્ય એનું જો સ્ત્રાવ અને શોષણનું છે બરાબર અધિચ્છેદ પેશી જે છે એમાં લાદી છદ હોય બરાબર એનું કાર્ય મેઇન એવી જગ્યાએ જ હોય કે જ્યાં કાં સ્ત્રાવ થતો હોય ઘટકોનો અથવા શોષણ થતું હોય બરાબર એ ભાગ જે છે એ રક્ષણનું કાર્યમાં નથી મૂત્રપિંડના મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ભાગ એટલે કે પીસીટીની અધિચ્છદ સપાટી જે છે એના પર સૂક્ષ્માંકુરો પણ હોય છે એટલે ઘણી લાદિસમ પેશી જે છે એની ઉપરની બાજુ શોષણ સપાટીમાં વધારો કરવા માટે એની સપાટી પર સૂક્ષ્મ રસાંકુરો જેવી રચના પણ જોવા મળે મેઇન યાદ શું રાખવાનું છે લાદીસમ પ્રકારની અધિચ્છદ પેશી ક્યાં આવેલી હોય તો આ સ્થાન રુધિરવાહીની દિવાલ ફેફસાના કોસ્ટ બરાબર એમાં અને ઘણાકાર અધિચ્છદ જે છે એ ક્યાં હોય તો કે ગ્રંથિઓની નળીઓ બરાબર મૂત્રપિંડની નલિકાઓ જેમ કે ઉદાહરણ તરીકે આપેલું છે આમાં પીસીટી બીજો પ્રકાર છે સ્તંભાકર અધિચ્છદ બરાબર કે જેમાં લાંબા અને પાતળા કોષોના એક સ્તરથી બનેલી હોય છે તેમના કોષ કેન્દ્ર તલસ્થ ભાગે હોય છે જે મુક્ત સપાટી પર સૂક્ષ્મકોરો ધરાવે છે સ્તંભાકાર કોષોનું રૂપાંતર સ્વરૂપ બરાબર એની બહારની સપાટી પર રસંકો જોવા મળે તે જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી પર જોવા મળે છે અને તે સ્ત્રાવ અને શોષણ જે છે એમાં મદદરૂપ કરનારી જે છે એક પ્રકારની પેશી જો ઘનાકાર અને સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પર પક્ષમ હોય તો એનું બીજું નામ થઈ જાય છે પક્ષમલ અધિચ્છદ બરાબર આકૃતિ એનું કાર્ય શું હોય પક્ષમલ અધિચ્છદ જે છે એનું તો કે સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું અને એનું સ્થાન શ્વાસવાહિકાઓ અંડવાહિની અને પોલા અંગોની અંતઃ સપાટી બરાબર જો આકૃતિ આવી જેમ કે બધા પક્ષમાં છે એની ગતિના લીધે અંદર કોઈ દ્રવ્ય હોય તેની ચોક્કસ દિશામાં જે છે એની ગતિ કરાવી બરાબર આ અલેસા જેવું કાર્ય કરે અલેસાના લીધે પક્ષમાં જે છે અંડવાહિની હોય તો અંડકોષને આગળ ધકેલે શ્વાસવાહિકા હોય તેમાં સૂક્ષ્મ રજકણો હોય એને ચોક્કસ દિશામાં ધકેલવાનું જે છે એ કાર્ય કરતું હોય બરાબર એટલે એનું સ્થાન જે છે એ પ્રમાણે યાદ રાખવાનું એના પછી કેટલાક સ્તંભાકાર અને ઘનાકાર કોષો જે છે સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રૂપાંતરણ જે છે પામે છે મતલબ કે અમુક ગ્રંથિમય દીક્ષ જે છે આવેલું મતલબ કે એમાં સ્ત્રાવ થતો હોય તે ગ્રંથિ જેવું કાર્ય કરતા હોય છે ગ્રંથિલ અધિચ્છદ કહે છે આ ઇમ્પોર્ટન્ટ છે બરાબર આમાંથી ક્વેશ્ચન નીટમાં પૂછાઈ ગયો છે ગ્રંથિલ અધિચ્છદના મુખ્ય બે પ્રકાર બરાબર બે પ્રકારમાં એક છે એક કોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષની બનેલી હોય છે ઉદાહરણ તરીકે અન્ન માર્ગના ગોબલેટ કોષો બરાબર આપેલું છે જો ભાગ એક કોષીય ગ્રંથિ બરાબર એક કોષીય ગ્રંથિમાં એકમાત્ર કોષો એ કોષવાળા ભાગમાંથી કોઈ પણ ઘટકનો સ્ત્રાવ થતો હોય એમાં ઉદાહરણ તરીકે આપેલું છે ગોબલેટ કોષો ગોબલેટ કોષો જે છે શું છે તો કે અન્ન માર્ગની શ્લેષ્મ સ્ત્રાવી ગ્રંથિ શનો સ્ત્રાવ કરતી ગ્રંથિ જે છે એ થશે ગોબ્લેટ કોષો એક કોષીય જે છે એક પ્રકારની ગ્રંથી લીધી છે અને બીજો પ્રકાર બહુ કોશીય જેમાં કોષોના સમૂહ આવેલા હોય ઉદાહરણ તરીકે લાળ ગ્રંથી બરાબર બીજી આકૃતિ આપેલી છે કે જેમાં ઘણા બધા કોષો જે છે આવેલા હોય અને એમાં બારની બાજુ ચોક્કસ જે છે જેમ કે આમાં લાળ રસ લાળ રસનો સ્ત્રાવ બહુ કોશીય ગ્રંથિમાં લાળ રસ એક કોશીમાં સ્ત્રાવનો નિકાલ કેવી રીતના થાય છે ગ્રંથિયોમાં બે પ્રકાર જેમ કે બાહ્ય સ્ત્રાવી બાહ્યસ્ત્રાવી બીજો પ્રકાર થશે અંતઃસ્ત્રાવી અંદર અને બહાર એવો અર્થ જે છે નથી લેવાનો બાહ્ય સ્ત્રાવીનો મતલબ કે આ પ્રકારનો જે છે સ્ત્રાવ એમાં સ્ત્રાવ માટે નલિકા હાજર હોય જ્યારે અંતસ્ત્રાવી જે છે એમાં નલિકા હોતી નથી નલિકા હોતી નથી મતલબ સ્ત્રાવ સીધો રુધિરમાં ભળે છે સ્ત્રાવ સીધે સીધો રુધિરમાં ભળતો હોય એને અંતસ્ત્રાવી ગ્રંથિ કહેવાય એના માટે કોઈ નલિકા આવેલી હોય બાહ્યસ્ત્રાવી ગ્રંથિ કહેવાય બરાબર બાહ્યસ્ત્રાવીના ઉદાહરણમાં જો શ્લેષ્મ લાળ કર્ણ મિલ તેલ દૂધ પાચક ઉત્સેજકો અને અન્ય નિપજોનો સ્ત્રાવ કર્યા નીપજોનો સ્ત્રાવ કરનારી ગ્રંથિ કોણ જો શ્લેષ્મનો સ્ત્રાવ કરનારી શ્લેષ્મ ગ્રંથિ લાળ જે છે એનો સ્ત્રાવ કરનાર લાળ ગ્રંથિ કાનનું મીળ જે છે એમાં કર્ણની ગ્રંથિ તેલ જેવો ભાગ મતલબ સીબીએસિએસ ગ્રંથિ આપણા ચામડીમાં આવેલ દૂધનો સ્ત્રાવ કરતી સનગ્રંથિ પાચક ગ્રંથિઓ જે છે બધી આવેલી છે એમાંથી પાચક ઉત્સેજકો આ બધી ગ્રંથિઓ જે છે બરાબર એ કયા પ્રકારની થશે તો કે એમાં આવેલી હોય જે છે ચોક્કસ નલિકા જે બાહ્ય સ્રાવી ગ્રંથિ છે આ બધી નિપજો વાહિનીઓ તથા નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે ખાસ યાદ રાખવાનું છે મેઇન મુખ્ય શું હોય તો કે એના વહન કરવા માટે ચોક્કસ નલિકાઓ હોય જેમ કે સ્વાદુરસનો સ્ત્રાવ કરતો ભાગ છે એ સ્વાદુપીડ નલિકા બરાબર એમાં સ્વાદુપીડ નલિકા દ્વારા સ્વાદુરસનું વહન થતું હોય યકૃત જે છે એમાંથી વહન થતો યકૃત નલિકા દ્વારા જે છે પિતરસનું વહન થાય એનાથી બીજું વિપરીત અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં વાહિની હોતી નથી એનો નિપજને અંતઃસ્ત્રાવ કહે છે ને સીધા તરલ તરલ મતલબ શરીરનું રુધિર અથવા અન્ય કોઈ એમાં દેહ જળ ભળી જાય ગ્રંથિ જે અંતસ્ત્ર ઉદાહરણ તરીકે બરાબર ઘણી બધી બધી પિટ્યુટરી ગ્રંથિઓ જે છે એના માટે કોઈ પણ પ્રકારની નલિકાઓ હોતી નથી એ થશે બધી અંતસ્ત્રાવી ગ્રંથિ એના પછી બીજો પ્રકાર સંયુક્ત અધિચ્છદ બરાબર મેઇન જે છે મુખ્ય પહેલો પ્રકાર સરળ અધિચ્છદ જેમાં એક જ પ્રકારના કોષણ સ્તર હોય બીજો પ્રકારે જે છે સંયુક્ત અધિચ્છદ જેમાં એક કરતાં વધારે સ્તર જે છે એની ગ્રંથિ આવેલી હોય આનાથી સ્ત્રાવ અને શોષણ જે છે એનું મુખ્ય કાર્ય પૂરતી સીમિત હોય બરાબર તેનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું હોય છે ઉદાહરણ તરીકે જુઓ જેમ કે ચામડી ચામડીની શુષ્ક સપાટી મુખ ગોહાની ભીની સપાટી કંઠનળી લાળ ગ્રંથી ગ્રંથિ સ્વાદુપિંડલિકા બધી જે છે સ્થાન યાદ રાખવાના સંયુક્ત અધિચ્છદ ક્યાં હોય ખાસ કરીને એવી જગ્યાએ કે જ્યાં જે છે વધારે પ્રમાણમાં કોષો જે છે ઘસારાનો બહુતા હોય જ્યાં કોષો જે છે નીકળી જતા હોય સરળતાથી એવી જગ્યાએ જે છે આવા પ્રકારની પેશી હોય બરાબર ઉપરના કોષો જે છે આ બધા ડેડ સેલ હોય એ નીકળી જાય એની જગ્યાએ નીચેથી નવા નવા કોષોમાં ઉમેરાતા હોય નીચેનો જે ભાગ હોય એ મુખ્ય ભાગ હોય જેને કહેવાય અંકુરણીય સ્તર અંકુરણીય સ્તર હોય એમાંથી કોષો ઉપર તરફ વૃદ્ધિ પામે એટલે આ થશે વૃદ્ધિની દિશા ઉપર તરફ નવા નવા કોષો ઉમેરે ઉમેરે કોણ તો આ નીચેનું સ્તર આ દિચ્છદના બધા કોષો એકબીજા સાથે ઓછા આંતર કોષી પદાર્થ દ્વારા જોડાયેલા હોય લગભગ બધી પ્રાણી પેશીઓમાં કાર્ય વિશિષ્ટ જોડાણ દ્વારા વ્યક્તિગત કોષોને રચનાત્મક અને કાર્યાત્મક જોડાણ પૂરું પાડે આ બધી પેશીઓ જે છે જોડાય કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે બરાબર કે એના જોડાણમાં ટોટલ ત્રણ પ્રકારના જોડાણ છે એમાં ત્રણ જોડાણ કયા જોવા જેમ કે સૌથી પહેલું છે દ્રઢ જોડાણ મજબૂત પેશીઓ બહાર નીકળતા અટકાવે છે કોઈ પણ પદાર્થ જે છે એમાં પેશીની બહાર ન નીકળાય એની માટે એની ફરતે આવેલું જોડાણ એ કહેવાય દ્રઢ બીજો પ્રકાર અભિલગ્ન જોડાણ પાસ પાસેના કોષોને જોડવાનું કામ બે કોષોને જોડી સેતુ જેવું બનાવવાનું કામ એ જોડવાનું કામ જોડવા માટે જ શબ્દ છે અભિલગ્ન અને અવકાશી એટલે ગેપ જોડાણ ગેપ જંક્શન જેમાં કોષો દ્રવ્યને એકબીજાની સાથે જોડી આઈનો અને નાનાણું અને ગૃહદણુઓને સ્થળાંતરિત મતલબ બે કોષો વચ્ચે વાહક માધ્યમ બે કોષોને એક બીજા દ્રવ્યોની આપલે કરવા માટે કહ્યું એમાં આવશે અવકાશી જોડાણ બંનેને જોડવા માટે અભિલગ્ન જોડાણ અને કોઈપણ દ્રવ્યમાંથી બહાર નીકળી જાય એની માટે એમાં આવેલું દ્રઢ જોડાણ આવા ત્રણ પ્રકારના જોડાણ જે છે એમાં આવેલા હોય બરાબર એટલે એક પ્રકાર થઈ ગયો જે છે અધિચ્છદ પેશી અધિચ્છદ પછીનો ભાગ જે છે એમાં આવશે સંયોજક પેશી કનેક્ટિવ કનેક્ટ connectivity શું નામ પરથી કે જે બે ઘટકો વચ્ચે જે છે કનેક્શન પૂરું પાડે છે ખાસ પેશીનું નામ શરીરની અન્ય પેશી અને અંગોને જોડવા તથા અવલંબન એટલે કે આધાર પૂરું પાડવા માટે આવેલું છે સંયોજક પેશીમાં શિથિલ પેશીથી લઈ અને વિશેષ પ્રકારની પેશી શિથિલ પેશીથી લઈ અને વિશિષ્ટ પેશીમાં કાસ્થિ અસ્થિ મેદપૂર્ણ અને રુધિર આ પૂછાય છે કે એમાં વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી જે છે કઈ આવશે કાસ્થી અસ્થિ મેદપૂર્ણ રુધિર સાથે રુધિરની સાથે લસિકા પણ લઈ શકાય બરાબર એ બધી પેશી જે છે વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે રુધિર સિવાયની બધી જ સંયોજક પેશીના કોષો પ્રોટીનમય તંતુનો સ્ત્રાવ કરે છે બરાબર રુધિર સિવાયની બધી પેશી રુધિર એક જ એવું છે જેમાં આવું પ્રોટીનમય તંતુ જે છે હોતું નથી જેને કોલેજન નામ આપ્યું છે કોલેજન બરાબર અથવા ઇલાસ્ટિન કહે છે કોલેજન અથવા ઇલાસ્ટિન એટલે બંને એક નથી કોલેજન મજબૂત તંતુ છે ઇલાસ્ટીન જે છે સ્થિતિસ્થાપક તંતુ છે બેમાંથી કોઈ પણ એક હોઈ શકે આવા તંતુઓ પેશીઓને મજબૂતાઈ સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું પ્રદાન કરે છે યાદ રાખજો બરાબર બે પ્રકારના તંતુ છે જો એક પ્રકાર છે કોલેજન કોલેજન તંતુનું જ બીજું નામ છે શ્વેત તંતુ અને આનું કાર્ય છે મજબૂતાઈ બીજો ભાગ છે ઇલાસ્ટીન ઇલાસ્ટિન તંતુનું બીજું નામ છે પીળા તંતુ બરાબર ને પીળા તંતુનું મુખ્ય કાર્ય છે સ્થિતિસ્થાપકતા આ બંને અથવા બેમાંથી કોઈ પણ એક પ્રકારના જે છે તંતુ મોટાભાગની સંયોજક પેશી હોય જેનાથી મજબૂત થાય અને સ્થિતિસ્થાપકતા જે છે પ્રાપ્ત થાય આ કોષો રૂપાંતરિત પોલીસે પણ સ્ત્રાવ કરે છે જે કોષો અને તંતુ વચ્ચે જમા થઈ આધારક દ્રવ્યો બરાબર મતલબ કોષોમાંથી દેવા ઘટકોનો સ્ત્રાવ થાય જેની આજુબાજુનું આવરણ જે છે વચ્ચેની જગ્યા જે છે નિર્માણ કરે બરાબર સંયોજક પેશીના ત્રણ પ્રકાર ટોટલ બરાબર એમાં પહેલો પ્રકાર આવશે શિથિલ સંયોજક પેશી સઘન સંયોજક પેશી ત્રીજો પ્રકાર વિશિષ્ટ સંયોજક પેશી બરાબર એમાં આકૃતિ જે છે આગળ આવી ગયું જેમ કે શિથિલ સંયોજક પેશી એટલે એના વિશે પહેલાં જોઈ લે જુઓ શિથિલનું નામ શેના આધારે છે શિથિલ સંયોજક પેશી એમાં કોષો અને તંતુ એકબીજા સાથે અર્ધ તરલ બરાબર આધારક પદાર્થની શિથિલતાથી ગોઠવાયેલા હોય મતલબ કોષો અને તંતુ વચ્ચે વધારે જગ્યા હશે બરાબર એ જગ્યાવાળા ભાગમાં શું હોય તો કે અર્ધ તરલ એક પ્રવાહી જેને નામ આપેલું છે આધારક અથવા મેટ્રિક્સ ઉદાહરણ તરીકે તંતુ ઘટક પેશી તંતુ ઘટક પેશી નામને આધારે જેમાં તંતુઓ પણ હશે અને ઘટકો પણ હશે જે ત્વચાની નીચે આવેલ હોય છે બરાબર આકૃતિ જોવો એટલે ખ્યાલ આવશે આ ભાગ શિથિલ છે પેશીમાં પહેલી છે આ તંતુ ઘટક પેશી તંતુ ઘટક પેશીમાં ખાસ આકૃતિના આધારે યાદ રાખવાનું છે ઇલાસ્ટિન તંતુ આ દર્શાવે છે ઇલાસ્ટિન તંતુ જે છે યાદ રાખવાનું છે કે આ કેવા હોય ઇલાસ્ટિન તંતુ આકૃતિના આધારે શાખિત હોય અને જે છે એ સમૂહમાં હોતા નથી સમૂહમાં હોતા નથી મતલબ કેવા હોય તો કે એકલ એકલ તંતુ હોય અને એમાં શાખા હોય બીજા તંતુ જે છે એનું નામ છે કોલેજન તંતુ કોલેજન તંતુ જુઓ તો તો તેની સરખામણીમાં સમૂહમાં હોય બરાબર અને તરંગીય હોય તરંગીય રચના ધરાવતા હોય બરાબર અને અશાખિત હોય એમાં ક્યાંય શાખા આવશે નહીં આ બંનેમાં તફાવત ઇલાસ્ટિન તંતુ બરાબર અથવા એનું નામ બીજું થશે પીળા તંતુ કોલેજન તંતુ બરાબર એનું નામ થશે બીજું સફેદ શ્વેત તંતુ આ સમૂહમાં હોય તરંગી હોય અશાખિત હોય જ્યારે આ શાખિત હશે એકલ હોય બરાબર અને બંને ભાગ જે છે એ ઇલાસ્ટ્રીન તરીકો આ બંને તંતુ થશે સિવાયના ઘટકો જે છે કયા તો કે આ બંને તંતુ બનાવે કોણ એક કોષ છે તંતુમય કોષ બીજો ભાગ આવશે કોષો જે રક્ષણાત્મક કાર્ય મોટા કદનો કોષ આવેલો છે અને બીજો છે માસ્ટ માસ્તકોષો જેમાંથી પેરીની સ્ટામાન જેવા દ્રવ્ય જે છે સ્ત્રાવ થાય વચ્ચે જગ્યા જે છે આવી ઘણી બધી હોવાને લીધે એનામાં એવું તંતુ ઘટક પેશી શિથિલ સંયોજક પેશીને ઉદાહરણ બરાબર એનું જ એક બીજું ઉદાહરણ જેમાં બધું હોય જેમાં મેદપૂર્ણ પેશી મતલબ કે અંદરની બાજુ મેદ સંગ્રહિત કોષો મેદયુક્ત વિસ્તાર વધુ હોય બરાબર મેદયુક્ત વિસ્તાર વધુ હોય એવા પ્રકારની પેશીને શિથિલ સંયોજક પેશીનું ઉદાહરણ થઈ જશે મેદપૂર્ણ પેશી જેમાં ચરબીનો સંગ્રહ વધારે થાય બરાબર એટલે અહીંયા ટૂંકમાં આપી દીધું જો અધિચ્છદ પેશી માટે તે આધારકીય માળખું રચે છે તે તંતુ કોષો મતલબ કે જે તંતુનું નિર્માણ કરે છે બૃહદ કોષો મતલબ ભક્ષકોષો અને કોષો ધરાવે છે મેં યાદ રાખવાનું છે કોષોમાંથી મહત્વના દ્રવ્યોનો સ્ત્રાવ થાય હિપેરિન હિસ્ટેમાઇન અને સેરોટોનિન જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે હિપેરિન રુધિર જામ તો અટકાવનાર ઘટક એન્ટીકોગિલન્ટ હિસ્ટમાઇન જે છે શરીરમાં ચેતંત્ર જે છે ને સક્રિય કરતું સિરેટોનિન પણ એના જે કાર્ય બરાબર જે શરીરને એક પ્રકારના શું કહેવાય ન્યુરો ટ્રાન્સમીટર જેવું પણ કાર્ય કરે ચેતંત્રને સક્રિય કરતા ઘટકો એના પછી બીજો ભાગ મેદપૂર્ણ પેશી બીજી શિથિલ સંયોજક પેશી જેમાં ચામડીની નીચે અધો ત્વચીય ભાગ હોય એમાં વધારો હોય જેમાં પેશીમાં મેદના સંગ્રહ માટેના વિશિષ્ટ પામેલ કોષો આવેલા હોય આ કોષનું મુખ્ય કાર્ય છે શરીરમાં મેદ જે છે એનો સંગ્રહ કરવો જે વધારાના પોષક પદાર્થો કે ત્વરિત જે છે ઉપયોગમાં ન લેવાતા એને મેદમાં રૂપાંતર કરી અને એને સંગ્રહ કરે છે આપણે એવું કહીએ છે ને કે શરીરમાં ચામડી જે છે એમાં મેદનો સંગ્રહ થાય એ કોણ સંગ્રહ કરે તો એના માટે આવેલી પેશી મુખ્ય એ થશે મેદપૂર્ણ પેશી આપણા શરીરમાં જે નકામા ઘટકો હોય અથવા જે બિન વપરાશવાળા ઘટકો હોય એ તરત યકૃત જે છે એમાં મેદમાં રૂપાંતર થાય અને એની અંદર એનો સંગ્રહ થશે એટલે બંને થશે શિથિલ જે છે એના પેટા પ્રકાર એના પછી બીજો પ્રકાર આવશે સઘન સઘનનો મતલબ નામ પરથી એમાં તંતુ તંતુ કોષો સઘન રીતે ગોઠવાય વચ્ચે જગ્યા જે છે ઓછી હોય તંતુઓની ગોઠવણી નિયમિત કે અનિયમિત જે છે હોઈ શકે જેને સઘન નિયમિત અથવા સઘન અનિયમિત એવા બે પ્રકાર જે છે એમાં જે છે વિભાજિત કરી શકાય સઘન નિયમિત સંયોજક પેશીમાં સમાંતર તંતુના ગુચ્છા વચ્ચે કોલેજન તંતુ હરોળમાં હોય છે આકૃતિ જોવા તો ખ્યાલ આવશે આ જે છે પ્રકાર કયો છે તો સઘન અને નિયમિત જેમાં તંતુઓ જે છે ગોઠવાયેલા હોય અને વચ્ચે વચ્ચે જે છે કોલેજન તંતુ નિયમિત ગોઠવણી પેટર્ન પ્રમાણે જે છે ગોઠવાયેલા હાજર હોય જ્યારે સ્નાયુબંધ સ્નાયુબંધનો મતલબ કે જે કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે છે સ્નાયુબંધ એટલે કંકાલ સ્નાયુ ને હાડકાં સાથે હાડકા અને સ્નાયુ વચ્ચેનું જોડાણ કહેવાય સ્નાયુબંધ અને બીજો ભાગ છે અસ્થિબંધ જે એક હાડકાને બીજા હાડકા સાથે એટલે અસ્થિ અસ્થિ બરાબર અસ્થિ અસ્થિ વચ્ચેનું જોડાણ એને કહેવાય અસ્થિબંધ બરાબર અને અસ્થિ અને સ્નાયુ વચ્ચેનું જોડાણ એ થશે સ્નાયુબંધ આ બંને જે છે એના ઉદાહરણ થશે સેમાં તો કે સઘન સંયોજક પેશીમાં સઘન અનિયમિત પેશીમાં તંતુકોષ અને ઘણા તંતુ મુખ્યત્વે કોલેજન વિવિધ રીતે ગોઠવણી ધરાવે છે અને આ પેશી ત્વચામાં આવેલી છે આકૃતિ આપેલી છે આકૃતિ યાદ રાખવાની બરાબર વચ્ચે જગ્યા છે અને એમાં ગોઠવણી કેવી હોય અનિયમિત એટલે વાત થશે સઘન અનિયમિત એમાં પણ વચ્ચે જે છે એ કયા હોય કે કોલેજન તંતુ જે છે એ આવેલા હોય છે બરાબર છે ભાગ જેનું કોલેજન તંતુ નિર્માણ કરતા તંતુ કોષો પણ આવેલા હોય સ્થાન શું આવશે અસ્થિબંધ અને સ્નાયુબંધ એના પછી નેક્સ્ટ ત્રીજો ભાગ કાસ્થી અસ્થિ અને રુધિર વિશિષ્ટીકરણ પામેલ સંયોજક પેશી બરાબર સંયોજક પેશી છે પણ એમાં રૂપાંતરિત ભાગ જે છે બીજા ઘણા બધા જે છે ઘટકો જોવા મળે છે વિશિષ્ટ પ્રકારની પેશી એમાં પહેલું કાસ્થી આંતરકોષી દ્રવ્ય કઠણ સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી છે એમાં કાસ્થી પરથી નામ યાદ રાખવાનું છે એમાં કોન્ડ્રોસાઇટ સ્ત્રવિત આધારકમાં નાની ગુહાઓમાં બંધ સ્વરૂપે હોય છે કોષો જે છે એના કોલાણમાંથી એક દ્રવ્યનો સ્ત્રાવ થાય એ કોષનું નામ છે કોન્ડ્રોસાઇટ પૃષ્ઠવંશીના ભ્રૂણમાં જોવા મળતી મોટાભાગની કાસ્થિઓ પુખ્ત અવસ્થામાં સ્વરૂપે હોય મતલબ પૃષ્ઠવંશી ભ્રૂણ હોય ભ્રૂણ વિકસતું હોય ત્યારે એમાં નબળા હાડકા હોય નબળા હાડકાનો મતલબ શું થશે તો કે કાસ્થિ જેમ જેમ ભ્રૂણીય તબક્કામાંથી પુખ્ત સ્વરૂપમાં જાય બરાબર ત્યારે પુખ્તમાં એ અસ્થિમાં રૂપાંતર થઈ જાય બરાબર અસ્થિનો મતલબ કેવા થઈ જશે મજબૂત હાટકા ઉદાહરણ તરીકે કાસ્થીનું સ્થાન તો નાકની ટોચનો ભાગ નાકની ટોચનો ભાગ નાકની પાછળનો ભાગ નહીં પાછળના ભાગ જે છે એમાં અસ્થિ હોય આગળનો ટોચનો ભાગ જે છે જે વળી શકે છે થોડો એ થશે બાહ્ય કર્ણ પલ્લવ કાન જે છેનો બહારનો ભાગ કરોડ સ્તંભની કશે રૂકાવો વચ્ચે કશે રોકાવો નહીં કશે રૂકાઓ અસ્થિ છે એની વચ્ચેની ગાદી જોવા ભાગ અને પગ અને હાથ જે છે બરાબર એમાં પણ કાસ્થી જોવા મળે એટલે સ્થાન યાદ રાખવાનું છે એની સરખામણીમાં બીજો ભાગ આવશે અસ્થિ જે સખત અને અસ્થિતિસ્થાપક શબ્દ જો આગળ આવ્યું સ્થિતિ સ્થિતિસ્થાપક વળી શકે આ વળી ન શકે એવા સખત જે છે ભાગ જેમાં આધારક દ્રવ્ય તરીકે કેલ્શિયમના ક્ષાર આવેલા હોય કોલેજન તંતુ વધારે હોય એટલે વધારે આવે છે અને ખાસ એના કેલ્શિયમ ફોસ્ફેટ બધાના ક્ષારના લીધે એમાં મજબૂતાઈ વધારે આવી જાય જે અસ્થિને મજબૂતાઈ આપે છે શરીરની મુખ્ય પેશી જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે બરાબર કોમળ પેશી અને અંગોને આધાર અને રક્ષણ આપવાનું કાર્ય બરાબર આગળ કોન્ડ્રો સાઇટ હતા એમાં આવે છે ઓસ્ટિઓસાઇટ અસ્થિની અંદર આવેલા કોષોથી થશે ઓસ્ટિયો સાઇટ જે નાના કોષ સ્થાનમાં આવેલા હોય પગના અસ્થિ જેવા લાંબા ભારે અસ્થિ જે છે એમાં ભાર વહનનું પણ કાર્ય કરે છે અને કંકાલ સ્નાય સાથે જોડાયને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન કરે કેટલાક અસ્થિઓ અસ્થિ મજામાં રુધિર કોષનું નિર્માણ પણ સંકળાયેલું છે બરાબર લાંબા અસ્થિઓ હોય તેની અંદર અસ્થિ મજ્જા બોનમેરો આવેલો હોય આ બોન બોનમેરો જે છે એ મુખ્ય આપણા રુધિર કોષોની ફેક્ટરી છે રુધિર કોષોની ફેક્ટરી જ્યાં આપણા રુધિર કોષો સર્જાય છે એ ક્યાં બને બોનમેરો બરાબર જે અસ્થિ હોય બરાબર જેમ કે આવી રીતના ભાગ આવેલો હોય તો અસ્થિ જે છે એના પોલાણમાં આવી રીતના ભાગ જે છે એના પોલાણમાં એક નળી જેવો ભાગ હોય નળી જેવા ભાગની અંદર એક પ્રવાહી ભરેલું હોય બરાબર એ થશે બોન બોનમેરો આ બોન બોનમેરોવાળા ભાગમાં આપણા રુધિરના કોષો જે છે એનું નિર્માણ થાય બે આકૃતિ આપેલી છે બરાબર બંને ભાગ જે છે એમાં કાસ્થિ અને અસ્થિ અસ્થિવાળા ભાગ જે છે એમાં ચોક્કસ આવી એક નલિકામય પેટર્ન છે નલિકામય નું નામ યાદ રહો જેનું નામ છે આવર્સિયન તંત્ર કારણ કે એમાં નલિકા જે છે વૈજ્ઞાનિક નામ પરથી આવર્સિયન નલિકા છે એટલે આવર્સિયન તંત્ર કોની સાથે સંકળાયેલું છે તે આવશે અસ્થિ અસ્થિની અંદરના ભાગમાં આવી ચોક્કસ નલિકામે ગોઠવણી છે જેનું નામ છે આવર્સિયન તંત્ર નેક્સ્ટ એના પછી ત્રીજો ભાગ છે રુધિર એકમાત્ર પ્રવાહી સંયોજક પેશી બરાબર જેમાં રુધિરસ રક્તકણ શ્વેતકણ રુધિર કણી આવેલી છે બરાબર આ ભાગ આપણે રુધિર ડિટેલમાં ભણવાનો છે રુધિરવાળો ભાગ હોય એમાં મુખ્ય બે ભાગ હોય એક ભાગ છે રુધિર રસ મતલબ કે પ્લાઝમા અને બીજો ભાગ જે છે થશે રુધિર કોષો અથવા રુધિર કણો રુધિર કોષોમાં પાછા ફરીથી ત્રણ વિભાગ પડે જેમ કે રક્તકણ બરાબર મતલબ કે આરબીસી બીજો ભાગ થશે શ્વેતકણ બરાબર એનો મતલબ થશે ડબલ્યુ ત્રીજો ભાગ થશે ત્રાક કણ અથવા રુધિર કણો બરાબર થ્રોમ્બોસાઇટ થ્રોમ્બોસાઇટ લ્યુકોસાઇટ અને ઇરિથ્રોસાઇટ બરાબર બધા જે છે એના વિશે આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે એટલે આમાં ટૂંકમાં આપેલો છે આગળ વિસ્તૃત અભ્યાસ કરશો આકૃતિ જે છે એમાં આકૃતિ જે છે એના પરથી પણ ક્વેશ્ચન પૂછાય છે બરાબર એટલે ડિટેલમાં આગળ ભણશું એટલે આ થઈ ગયું સંયોજક પેશી એના પછી નેક્સ્ટ ભાગ આવશે સ્નાયુ પેશી મસલ ટિશ્યુ દરેક સ્નાયુ ઘણા લાંબા નળાકાર તંતુઓના બનેલ છે જે સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલ છે અને આ તંતુ સૂક્ષ્મ તંતુકોથી બનેલા હોય છે બરાબર આપણે પેશીવાળો ભાગ જે છે કંકાલ તંત્ર ભણસું ત્યારે એમાં આવશે કે આપણે દાખલા તરીકે હાથ જે છે તો હાથના ભાગ જે છે એમાં ની આકૃતિ જે છે એમાં આવે તો અહીંયા બધા ભાગમાં સ્નાયુ આવેલા હોય સ્નાયુવાળા ભાગ જે છે એની અંદર એક બંડલ જેવો ભાગ આવેલો હોય એની અંદર ઘણી બધી નાળાકા રચના એની અંદરના ભાગમાં જોઈએ તો વધારે નાનો ભાગ બરાબર વધારે નાના ભાગની અંદર નાનો તંતુ જેવો ભાગ અને તંતુ જેવા ભાગની અંદર આવેલા છે ઘણા બધા ચોક્કસ આવા તંતુઓ જે છે એની પેટર્ન બરાબર જે ચોક્કસ પ્રકારની ઝેડ બાય બીમ જેવી રચના ધરાવે એટલે આવી રચના જે છે આપણે આગળ ભણવાનું છે જેમાં સૌથી નાનો ભાગ જે છે સૂક્ષ્મ તંતુકો આવેલા હોય સૂક્ષ્મ તંતુકોમાં આવ્યો ફાયબ્રિક બરાબર એની અંદર આવેલા તાતણા જેવા ભાગ સૂક્ષ્મ તંતુકો એકદમ નાનો ભાગ તંતુઓથી બને ખાલી તંતુ અને તંતુઓથી બને સ્નાયુ અને એનાથી બને સ્નાયુ પેશી મુખ્ય ભાગ પેશી નાનો ભાગ સ્નાયુ સ્નાયુ બને સ્નાયુ તંતુ સ્નાયુ તંતુનો ભાગ સ્નાયુ તંતુ ક અને એમાં આટલો આ નાનો ભાગ એ થશે સ્નાયુ તંતુ ક ખંડ બરાબર સારખો મિયર અને સરખો કાટ બે ભાગ જે છે શબ્દ છે બધા સ્નાયુ તંતુ ઉત્તેજના પ્રદિશાદ રૂપે તાલબદ રીતે સંકોચિત થઈને ટૂંકા થઈ જાય છે અને પુનઃ લાંબા મતલબ એમાં સંકોચન શિથિલન થવાની ક્ષમતા છે એના આધારે ઉત્તેજના આધાર ચેતાતંત્ર પરથી જે મેસેજ મળે એ પ્રમાણે એમાં સંકોચન વિકોચનની ક્ષમતા હોય છે સ્નાયુ ક્રિયાવિધિ વાતાવરણના ફેરફારને પણ સાનુકૂલિત હોય અને શરીરનું હલનચલન પ્રેરવા સાથે સંકળાયેલું હોય વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે અને બધા જ હલનચલનમાં મુખ્ય ભૂમિકા જે છે ભજવે છે એના મુખ્ય મેઈન ત્રણ પ્રકાર કંકાલ સ્નાયુ સરળ અરેખિત સ્નાયુ અને રદ સ્નાયુ આકૃતિના આધારે મેઇન જે છે ત્રણ તફાવત જે છે એને જોઈ લે મેઇન જે છે નામને આધારે તેમાં ત્રણ તફાવત જેમ કે સૌથી પહેલો ભાગ જે છે આ પ્રકાર થશે સ્નાયુ પેશી એમાં પહેલો ભાગ થશે કંકાલ સ્નાયુ અથવા બીજો પ્રકાર થશે રેખિત સ્નાયુ બીજો પ્રકાર થશે અરેખિત સ્નાયુ ત્રીજો પ્રકાર થશે હૃદય સ્નાયુ કંકાલ સ્નાયુ ક્યાં આવેલું હોય તો કંકાલમાં આવેલા હોય એની અંદર રેખિત જે છે આવી ચોક્કસ પેટર્ન જેવી રચના જો પટ્ટા જોવા મળે રેખિત સ્નાયુ આ સ્નાયુ જે છે આપણા શરીરમાં આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરે એટલે થશે ઐચ્છિક સ્નાયુ બરાબર અને એમાં એક કોષ જે છે એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર જોવા મળે મતલબ થશે આ બહુ કોષ કેન્દ્રીય સ્નાયુ કોષ ધરાવે છે એક જ સ્નાયુ કોષ જે છે એમાં કોષ કેન્દ્રની સંખ્યા ઘણી બધી હોઈ શકે બરાબર એની રચના જે છે જ્યારે એની સરખામણીમાં અરેખિત સ્નાયુ જે છે ક્યાં આવેલો હોય તો કે શરીરના કોષ્ઠાંતર અંગોમાં એટલે કોષ્ઠાંતર સ્નાયુ તરીકે પણ ઓળખી શકાય એની નિયમન જે છે આપણા કંટ્રોલમાં ના હોય એટલે પ્રકાર થશે અનૈચ્છિક સ્નાયુ બરાબર ને એક એક જે છે તંતુના ભાગમાં એક જ કોષ કેન્દ્ર છે એટલે આ થશે એક કોષ કેન્દ્રીય તંતુ એક કોષ કેન્દ્રીય સ્નાયુ તંતુ તંતુ જેવો પ્રકાર છે એટલે સ્નાયુ તંતુ જે છે નામ આપી શકાય જ્યારે હૃદયમાં જ આવેલા ભાગ બરાબર એ હૃદય સ્નાયુ છે જે દેખાવની દ્રષ્ટિએ જો આમાં જેવી જ પેટર્ન છે દેખાવની દૃષ્ટિએ રેખિત છે પણ કાર્યની દૃષ્ટિએ અનૈચ્છિક છે અને માત્ર હૃદયમાં આવેલા વિશિષ્ટ સ્નાયુ બરાબર જેમાં મેઈન પ્રકાર છે એનો માયોજેનિક બરાબર કારણ કે એમાં ચેતા અને સ્નાયુ બંનેના ગુણધર્મ છે આવો એકમાત્ર સ્નાયુ છે માયોજેનિક બરાબર અને એમાં પણ એક જ કોષ જેની અંદર જો ઘણા બધા કોષ કેન્દ્રવાળા ભાગ વચ્ચેના ભાગમાં શાખા જોવા મળે અને આવા ઘાટા પટ્ટા જોવા મળે જેનું નામ છે અધિબીમ જંક્શન અધિબીબ જેવી રચના આમાં જોવા મળે આમાં બંને છેડા જે છે હોય તંતુમય રચના જોવા મળે આમાં છેડા જે છે બંને નળાકાર હોય બરાબર રેખિત પટ્ટા એમાં જોવા મળે એટલે આ ત્રણેયની સરખામણી કંકાલ સ્નાયુ સૌથી પહેલું કંકાલ અસ્થિ સાથે જોડાયેલા હોય છે ઉદાહરણ તરીકે દ્વિશિપ્સ બાયસેપ્સ જે દ્વિશિના સ્નાયુ જે રેખી કંકાલ સ્નાયુ તરીકે ઓળખાય છે એમાં ખાસ કરીને તંતુઓ સમૂહમાં હોય એક સમાંતર જૂથમાં જોવા મળે બધી બાજુ જે છે એક સખત સ્નાયુ પેશીનું આવરણ ધરાવે છે ડિટેલમાં આપણે કંકાલ સ્નાયુ જે છે પણ શું ત્યારે એમાં આવશે આગળ બીજો પ્રકાર સરળ સ્નાયુ બંને છેડે અણીદાર ત્રાકાકાર હોય છે તેમાં પટ્ટા જોવા મળતા નથી એટલે પ્રકાર એના આધારે શું થશે અરેખિત પટ્ટા નથી કોષીય સંધિ એકબીજા સાથે એને જોડાયેલું રાખે છે અને એક આવરણથી ઢંકાઈને હોય છે રુધિરવાહિની જઠર આંતરડા અંતઃસ્તંગોની દિવાલમાં બરાબર સ્નાયુ પેશી જે જોવા મળે આ પ્રકાર ક્યાં હોય તો કે શરીરની અંદરના બધા જ કોષ્ઠાંતરંગો હોય એમાં જોવા મળે કારીને દૃષ્ટિ પેશી છે અનૈચ્છિક કારણ કે તેનું નિયંત્રણ જે છે સીધું ક્રિયાવિધિ આપણા ચેતંત્ર પર નથી આધારી આ જ્યારે એના જેવી કંકાલ સ્નાયુ પેશી જે છે આપણી ઈચ્છાથી સંકોચન કરી શકાય એટલે એને આપણે કહેવાય ઐચ્છિક બરાબર ઐચ્છિક જે છે એમાં કંકાલ સ્નાયુ હશે સરળ સ્નાયુ જે છે અથવા હૃદય સ્નાયુ થશે અનૈચ્છિક ત્રીજો પ્રકાર પેશી સંકોચનશીલતાનો ગુણધર્મ ધરાવે માત્ર હૃદયમાં જોવા મળતી વિશિષ્ટ પેશી બરાબર એમાં કોષી જોડાણ દ્વારા એકબીજાથી જોડાયેલા હોય અને સંચાર સંધિ અધિબિંબ જેવી રચના એમાં હાજર જોવા મળે બરાબર ને એક એકમ સ્વરૂપે કાર્ય કરે આ ત્રણેય ભાગ જે છે એમાં બીજો ભાગ કે આમાં આ પેશી શ્રમિત છે થાકી જાય અરેખિત પણ અશ્રમિત અને રદસ્નાયુ પણ અશ્રમિત કયા પ્રકારના સ્નાયુ થાકી જાય તો એકમાત્ર કંકાલ સ્નાયુ કાર્ય કરતા થાકી જાય અશ્રમિત જે છે એ ક્યારેય ના થકે અને મતલબ કે આ જે છે અરેખિત સ્નાયુ પણ ક્યારેય ન થાકે અને સ્નાયુ પણ ક્યારેય થાકતા નથી આ ત્રણેય જે છે એની ખાસિયત આકૃતિના આધારે પણ એનું બંધન જે છે એ યાદ રાખવાનું નેક્સ્ટ એના પછી છેલ્લો પ્રકાર જે આવશે ચેતાપેશી ન્યુ રિલ્ટિસ ચેતાપેશી બદલાતી અવસ્થાઓ ઉપર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે જેમાં ચેતાતંત્ર જે છે એમાં રચનાત્મક એકમ થશે ચેતાકોષ જે ઉત્તેજનાત્મક જે છે કોષ છે અને ચેતાધાર એટલે ચેતાપેશીમાં બે પ્રકાર હોય એક ભાગ છે ચેતાકોષ જેનો મુખ્ય ભાગ છે બીજો ભાગ છે ચેતા આધાર કોષ ચેતાકોષોને આધાર પૂરો પાડતો ભાગ એટલે આ બે પ્રકારના કોષો ભેગા મળીને ચેતાપેશીની રચના કરે જે બાકીનો ભાગ બનાવે અને ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે કોણ તો આધારકોષ આપણા શરીરમાં આધાર કોષો ચેતા અડધાથી પણ વધારે કદ બનાવે છે બરાબર મેઇન ભાગ જે છે ચેતા પેશી અડધાથી વધારે પચાસ ટકાથી વધારે ભાગ જે છે એમાં ચેતાકોષો કરતાં વધારે આધારકોષો જે છે આવેલા છે ચેતાકોષની રચના મુખ્ય ભાગ એમાં કોષકાય આવેલો હોય કોષકાયમાંથી કાંઈમાંથી લંબાયેલો એક નળાકાર ભાગ બરાબર જેને કહેવાય ચેતાક્ષ એક ભાગ થશે ચેતાક્ષ એક ભાગ જે છે થશે ચેતા કોષકાય કોષકાયવાળા ભાગમાં અંદરની બાજુ કોષ કેન્દ્ર ફરતે આવેલી કણિકાઓ આવેલી હોય જેને કહેવાય નિઝલની કણિકાઓ અને એમાં નાના નાના શાખિત જે છે તંતુ આવેલા હોય તંતુનું નામ થશે શિખા તંતુ બરાબર જ્યાં સંવેદનાઓ બધી સ્વીકારે છે પછીનો ભાગ એક નળાકાર ભાગ ચેતાક્ષ અથવા બીજું નામ થશે અક્ષ તંતુ જ્યાંથી મેસેજ આગળ તરફ જાય અને છેલ્લે ત્યાં છેડા જેવો ભાગ જેને કહેવાય ચેતાંતો ચેતાનો અંત ભાગ વચ્ચેના ભાગમાં જે વહન થાય છે વહન કેવું હોય તો કે એ ભાગ જે છે વિદ્યુતીય વહન હોય જેને કહેવાય ઉર્મી વેગનું વહન ઉર્મિવેગનું વહન બરાબર આ અક્ષવાળા ભાગમાં કયા પ્રકારનું હોય કે ત્યાં ભાગ વહન હોય વિદ્યુતીય વિદ્યુતકીય રીતે વિદ્યુતકીય રીતે જે છે વહન થતું હોય જ્યારે એક ચેતા કોષ પૂરો થાય પછી ત્યાંથી બીજો ચાલુ થાય બીજો ચેતાકોષ બીજા ચેતાકોષ જે છે એ શરૂ થાય અને પહેલો જે છે પૂરો થાય એની વચ્ચે એક અવકાશ હોય અવકાશવાળા ભાગને કહેવાય ચેતોપાગમ બરાબર ચેતોપાગમ સાયનેપ્ટિક ક્લેફ જેમાંથી એક રસાયણ દ્વારા વહન જે છે દ્રવ્યનું થાય એટલે ચેતોપાગમમાં ચેતા જે છે એમાં ઉર્મિવેગનું વહન કઈ કેવી રીતે થાય તેમાં આવશે ઉર્મિવેગનું રાસાયણિક વહન બરાબર એમાં રસાયણ દ્વારા વહન થાય અને આ રાસાયણિક વહન કોના દ્વારા થાય એ રસાયણ જે છે એનું નામ છે ન્યુરોટ્રાન્સમીટર એ ખાસ પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ થાય ઉદાહરણ તરીકે એસિટાઇલ કોલાઇન એસિટાઇલ કોલાઇન એડ્રીનાલીન નોરેડિનાલિન ગાબા બરાબર સાઇટોકાઈન્સ આ બધા ઘણા બધા ઉદાહરણ છે જે ન્યુરોટ્રાન્સમીટર ટ્રાન્સમીટર ચેતા પ્રેષક દ્રવ્ય તરીકે વહન છે બે ચેતાકોષ વચ્ચે જે છે ચેતામાં ઉર્મી એક જે છે વહન કરવા સાથે સંકળાયેલા છે બરાબર જો એમાં જ્યારે એક ચેતા કોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય ત્યારે વીજ પરિવર્તન વિક્ષોભ સર્જાય છે અને આગળ કોષ પટલ પર ગતિ કરે અને તે અંતિમ છેડા પર અથવા તો આઉટપુટ ઝોન જે છે પહોંચે છે શીખા તંતુ એટલે અહીંયા આવશે ઇનપુટ ઝોન જ્યાંથી સંવેદના મળે છે આગળ તરફ વહન પામે વહન પામે કઈ તરફ તો કે આ ભાગ કહેવાય આઉટપુટ ઝોન ચેત તંતુ તરફ વિક્ષોભ સર્જાવો એટલે એમાં સક્રિય કલાવી સ્થિતિમાન જે છે નિર્માણ થવું બરાબર અન્ય કોષોને પણ ઉત્તેજિત કરે છે અથવા અટકાવે છે એટલે આ થશે ચેતાકોષો જે છે એની રચના એમાં વચ્ચેના ભાગ જે છે એમાં ચેતાકોષોની ફરતે આવરણ આવેલું હોય મજ્જાપળ બરાબર અને અંદરનો ભાગ જે છે ચેતા તંતુપળ એ ભાગ જે છે આપણે ચેતા વાળો ભાગ જે છે ભણશું ચેતન અત્યારે ડિટેલમાં એના વિશે માહિતી આપેલી છે બરાબર એના પછી હવે આવશે પ્રાણીઓની અંતસ્થ રચના એમાં સૌથી પહેલો જે ભાગ જે છે ભણવાનો છે એ છે અળસ્યુ અર્થબોન બરાબર ખાસ કરીને આકૃતિ અને એની અંદર જે છે બધા અળસ્યાના જે જે ખંડો છે કયા ખંડમાં કયો કયો ભાગ આવેલો છે બરાબર એ ખાસ ધ્યાનમાં લેવાનું છે સામાન્ય માહિતી અળસ્યુ જે છે લાલાશ પડતા કથ્થાઈ રંગનું સ્થળ જર અપૃષ્ઠવંશી પ્રાણી સમુદાય કયો હશે નુપૂરક ભેજયુક્ત જમીનના ઉપરના સ્તરમાં નિવાસ કરે છે માટીને ખોદીને અથવા ભક્ષણ કરીને જે છે એ દર બનાવે છે બગીચામાં ઉત્સરીત મળ દ્વારા એનું સ્થાન શોધી શકાય બરાબર એને એનું નામ આપ્યું છે વર્મ કાસ્ટિંગ બરાબર વર્મ કાસ્ટિંગ દ્વારા જે છે એક પ્રકારનું ખાતર નિર્માણ થાય છે ફેરેટીમાં પોસ્થુમાં અને લુંબ્રિકા આ બે મુખ્ય જે છે એ ભારતીય અળસ્ય જે છે એની જાતિ છે ફેરેટીમાં પોસ્થુમા જેનું થશે વૈજ્ઞાનિક નામ બાહ્યકાર વિદ્યા બહારથી જે છે કયા કયા ભાગ જોઈ શકાય તો સૌથી પહેલું તો કે લાંબુ નળાકાર શરીર જેમાં સોથી એકસો વીસ જેટલા જે છે એ સમખંડો એટલે આવી ગયો આગળ સમખંડીય ખંડતા જે છે એની ખાસિયત છે શરીરની પૃષ્ઠ બાજુએ લંબ અક્ષ એક ગાઢ પૃષ્ઠ મધ્યરેખા પૃષ્ઠ પૃષ્ઠરૂધિરવાહિની જે છે આવેલી છે અને વક્ષ બાજુની ઓળખ માટે એમાં જનન છિદ્ર આવેલા છે યાદ રાખવાનું છે પૃષ્ઠબાજુ કઈ રીતે ઓળખાય તો પૃષ્ઠબાજુ આવેલું હોય પૃષ્ઠરૂધિર વાહિની આપણે અળસ્યું જે છે એ બધી બાજુ સરખું દેખાય પણ ઉપર એક લાલ રંગની વાહિની હોય એની પૃષ્ઠ ઉપરની બાજુ દર્શાવે છે જ્યારે વક્ષબાજુ એમાં આવેલા હોય જનન છિદ્રો જનન છિદ્ર અને માદા જનન છિદ્ર અગ્ર છેડે મુખ હોય અને મુખાગ્ર આવેલા છે અને મુખાગ્રહની ફરતે એક સારીજ લેવી રચના હોય જેની મદદથી માટી જે છે એને છીણી અને તિરાડ બનાવી આગળ ખસે છે મુખાગ્ર સંવેદી રચના છે બરાબર આંખો જેવો કોઈ ભાગ ના હોય પણ એમાં સંવેદી રચના આધારિત બધી સંવેદના નહીં શકે પહેલો ખંડ એનો એ કહેવાય પરિતુંડ મુખ ધરાવતો ભાગ મુખખંડ જેની અંદર મુખ આવેલું હોય છે બરાબર આકૃતિમાં જોઈએ જો બંને ભાગ જે છે એમાં દર્શાવેલા છે એમાં સૌથી પહેલો ભાગ મુખાગ્રહ મુખાગ્રવાળા ભાગ જે છે એટલે એમાં નામ આપેલું છે પરિતૂણ ખાસ યાદ રાખજો ફર્સ્ટ જે છે એ એનો ખંડ થશે અને એની રચના જે છે એમાં દરેક દરેક ભાગમાં સમખંડો જોવા મળે મુખવાળા ભાગથી શરૂ કરીને મળદ્વાર સુધીના ભાગમાં સોથી એકસો વીસ જે છે જેટલા સમખંડો એમાં જોવા મળે નરજનન છિદ્ર માદાજનન છિદ્ર આ ખાસ યાદ રાખજો કે જે આ બી ભાગ જે છે આ દર્શાવેલો છે વક્ષ ભાગ આ જે ભાગ જે છે દર્શાવેલો છે પૃષ્ઠભાગ એટલે માત્ર વક્ષ ભાગમાં નર અને માદા બંને જનન છિદ્ર જે છે એ જોવા મળે એના પછી આવેલું છે વલયિકા વલિકા શું છે જોવા તો થયું પ્રમાણે અળસિયામાં પરિપક્વ એમાં સોળથી ચૌદથી સોળ જે છે એ ખંડો ધરાવતી એક ગ્રંથિમય પેશી જે છે ઘેરા પટ્ટા જેવી રચના જેને વલિકા કહે છે એ વલયકાવાળા ભાગ જે છે એક પ્રજનન ક્રિયા જે છે એના માટે પણ જવાબદાર ચૌદથી સોળ ખંડોમાં આવેલો ભાગ વલયકાના આધારે એનો આગળનો ભાગ જે છે એ ભાગ કહેવાશે પૂર્વવલયકા બરાબર પછીનો ભાગ આવશે વલયકા અને એના પછીનો નેક્સ્ટ ભાગ જે છે એ થશે પશ્વવલયકા એટલે વલયકાના આધારે પણ એની શરીરની જે છે પંદર રચના એકથી પંદર એકથી તેર ખંડો પૂર્વવલિકા ચૌદ પંદર સોળ બરાબર એ થશે વલયકા અને સત્તરથી પછી સો સવાસો જે આવતા હોય એ થશે પશ્વવલયકા યાદ રાખજો ઘેરા રંગની ગ્રંથિમય પેશીમય રચના આથી તેનું શરીર ત્રણ ભાગમાં વિભાજીત પૂર્વ વલિકા અને પશ્વલિકા પછીનો ભાગ પાંચ થી નવ ખંડોમાં આંતરખંડીય ખાંચોમાં આંતરખંડીય ખાંચો જે છે મતલબ શું થાય જો આવી દાખલા તરીકે ખંડો જે છે એના આવેલા છે એમાં અહીંથી ખંડ શરૂ થાય પાંચ છ સાત આઠ અને નવ તો આંતરખંડીય ખાંચમાં વક્ષ પાશ્વ બાજુ વક્ષ બાજુ નીચેની બાજુ પણ પાશ્વ એટલે બે સાઈડ પાશ્વ એટલે બે સાઈડ ને આંતરખંડી એટલે પાંચ અને છ વચ્ચેની આંતરખંડી ખાજ કહેવાય છ અને સાત વચ્ચેની એવું કેટલા તો કે પાંચથી નવ વચ્ચે એટલે પાંચમાં અને નવમાં ખંડની વચ્ચે આવી ટોટલ કેટલી હોય તો કે જુઓ આ એક બે ત્રણ અને ચાર ટોટલ કેટલા આવશે તો કે ચાર જોડ ટોટલ કેટલો થશે ચાર જોડ પાંચથી નવ ખંડની આંતરખંડી ખાંચમાં સ્થાન યાદ રાખવાનું છે વક્ષ પાછો બાજુએ ચાર જોડ આ બધા ભાગ જે દર્શાવ્યા છે જોડમાં દર્શાયેલી શું છે શુક્ર સંગ્રહાશયો આવેલા હોય શુક્ર સંગ્રહાશયો કેટલા હોય ચાર જોડ પાંચથી છ ની વચ્ચે છ થી સાતની વચ્ચે સાત થી આઠની વચ્ચે અને આઠથી નવ ની વચ્ચે આવી ચાર જોડ શુક્ર સંગ્રહય છિદ્ર જે છે શુક્ર સંગ્રહાશય છિદ્રો જે છે એ આવેલા હોય છે ચૌદમાં ખંડની મધ્યવક્ષ રેખાય યાદ રાખવાનું છે ખંડ કેટલામાં કે તેર ચૌદ પંદર ચૌદમાં ખંડમાં મધ્ય ભાગે બરાબર જો મધ્ય વક્ષ રેખા એક જ એક જ આવેલું છે સેન્ટરમાં એ શું થશે જનન છિદ્ર જનન છિદ્ર એક જ હોય અને ચૌદમા ખંડમાં વક્ષ મધ્ય ભાગે નીચેની બાજુ મધ્યમાં જે છે છિદ્ર આવેલું હોય છે બરાબર આકૃતિ જો આગળ તો ખ્યાલ આવશે વચ્ચેના ભાગમાં એક જ જે છે છિદ્ર આવેલું છે એના પછી એવી જ રીતે એક જોડ જનન છિદ્ર અઢારમાં ખંડમાં વક્ષ પાશ્વ બાજુ બરાબર અઢારમો ખંડ બરાબર સત્તર ઓગણીસ અઢારમા ખંડમાં પણ ક્યાં તો કે બેય વક્ષ પણ ખરું પણ કેવું પાશ્વ બેય સાઈડ એટલે શું થશે એક જોડ કયો ભાગ નર જનન છિદ્રો બંનેનું સ્થાન યાદ રાખવાનું છે માદાજનન છિદ્ર એક જ હોય અને ચૌદમાં ખંડમાં છે નરજનન છિદ્ર જે છે જોડમાં ટોટલ બે છે અને ક્યાં હોય વક્ષ પાછો છિદ્ર ખુલે છે જેને ઉત્સર્ગ છિદ્રો છે આખા શરીર જે છે એમાં જોવા મળે બરાબર શરીરના પ્રથમ છેલ્લા અને વલિકા સિવાયના દરેક ખંડમાં એ શાકાના વજ્ર કેશો જોવા મળે સાન યાદ રાખવાનું પહેલા ખંડમાં નથી હોતું છેલ્લા ખંડમાં નથી હોતું અને જેવ પંદર સોળ વલૈકાવાળા ભાગમાં નથી હોતું બાકી બધા ભાગમાં વજ્ર કેશ જે છે જોવા મળે જે એમાં મધ્યમાં સ્થિતિ અધિચ્છદીય ગર્તમાં ખૂપેલા હોય દેખાતા નથી જ્યારે જરૂર પડે જ્યારે બહાર કાઢી શકે અને એ પ્રચલન માટેનું મુખ્ય જે છે અંગ છે બરાબર આ જગ્યાની બાહ્યકાર રચના જેમાં દરેક દરેક જે છે ખંડો અને ખંડોમાં કયા કયા ભાગ કઈ જગ્યા આવેલા છે એ સ્થાન સાથે યાદ રાખવાનું છે બરાબર એના પછી નેક્સ્ટ આવશે એની એનાટોમી અંતસ્થ રચના અંતસૃજના જે છેમાં એના અલગ અલગ બધા તંત્ર જેનો અભ્યાસ કરવાનો છે સૌથી પહેલો ભાગ જે છે આવશે અળસિયાનું શરીર એટલે ચામડી ચામડી જે છે બારથી એક પાતળા અકોષી ક્યુટિકલ વડે ઢંકાયેલ હોય છે જેની નીચેના ભાગમાં અધિચર્મ છે બે સ્નાયુ સ્તર છે અને સૌથી અંદરના ભાગમાં દેહ કોષ્ઠી અધિચ્છ જોવા મળે ટોટલ કેટલા ભાગ ઉપરની બાજુ ક્યુટિકલ એની નીચે અધિચર્મ એની નીચે બે સ્નાયુસ્તર અને એમાં બે સ્નાયુમાં વર્તુળી અને આયામ અને સૌથી નીચે દે કોષ્ટ અધિચર આવે ચાર સ્તરો જે છે એમાં એની ચામડી આવેલી હોય અધિચરમાં સ્તંભીય અધિચ્છદ કોષોના સ્તરથી બનેલો એટલે સ્થાન થી યુજો દેટકાની ચામડી જે છે એમાં કયા પ્રકારના કોષો હોય તો સ્તંભીય અધિચ્છદ જે છે એ સોરી દેટકો સો અળસ્યું જે છે એમાં અને તે સ્ત્રાવી ગ્રંથી કોષો પણ ધરાવે છે એના પછી પાચન તંત્ર બરાબર પાચન તંત્રમાં પાચન માર્ગ સીધી નળીકા જે આગળ આવી ગયું પ્રથમથી અંતિમ ખંડ સુધી લંબાયેલ સંપૂર્ણ નળી છે મુખ અને મળદ્વાર બંને ભાગ જે છે જોવા મળે અગ્રસ્ત ભાગ સ્થાન યાદ રાખવાના છે અગ્રસ્ત મુખ એ મુખ ગુહામાં મુખ એટલે પહેલો ખંડ પછી એકથી ત્રણ ખંડમાં મુખ ગુહા જે કંઠનળીમાં ખુલે કંઠનળી જે છે અન્નળીમાં ખુલે પાંચથી સાત ખંડો અને જે સ્નાયલ પેશળી આઠથી નવ ખંડો જે છે એમાં ખુલે જો આકૃતિ જે છે એમાં સૌથી પહેલો ભાગ તો કે મુખ હોય ફર્સ્ટ ખંડ જે છે એમાં આવશે આ એકથી ત્રણ ખંડોમાં બરાબર પછીનો ભાગ જે છે સીધો આવી જાય છે અન્નળી મતલબ અન્નળીવાળો ભાગ જે છે આગળ જોઈએ પ્રમાણે ટોટલ ભાગ તો કે પાંચથી સાત અને વચ્ચે આઠ નવ ખંડોમાં પેશણી એટલે કંઠનળી પછીનો ભાગ કંઠનળીવાળો ભાગ જે છે મુખ પછી આવશે મુખ ગુહા એ થશે એકથી ત્રણ આ આવશે ચાર અન્નળીવાળો ભાગ જે છે પાંચથી સાત અને આ થશે આઠ નવ બરાબર અને પછીના ભાગ જે છે એમાંથી શરૂ થશે જઠર એટલે જો એના પછી પેશણીવાળો ભાગ સ્નાયુલ જે માટીના કણો અને કોહવાયેલા પર્ણને ભૂકો કરવામાં મદદરૂપ થાય છે જઠર નવથી ચૌદ ખંડો સુધી વિસ્તરેલું હોય છે અને એનું કાર્ય શું તો કે કોહવાયેલા પર્ણ માટીના મિશ્રિત કાર્બનિક પદાર્થો જે છે એ ખોરાક છે એ જઠરમાં આવેલ કેલ્સીફેરસ ગ્રંથથી ઇમ્પોર્ટન્ટ યાદ રાખ્યું કેલ્શિયફેરસ ગ્રંથિનું સ્થાન ક્યાં હોય જઠર જે છે અળસિયાના જઠરમાં આવેલ ગ્રંથી જેમ હ્યુમસ એટલે કે ભેજમાં રહેલા એસિડને તટસ બનાવે કારણ કે ભેજ વાળા જે છે માટીનો નો ખોરાક તરીકે ઉપયોગ કરે એની શરૂ થઈ આંતડું અને છેક સળંગ ખંડ સુધી આંતરડા વાળો ભાગ થશે પંદર થી છેલ્લા ખંડ જો સ્થાન થઈ ગયા ક્રમમાં મુખ પહેલું મુખ થી ત્રણ ખંડ નળી ચોથો ખંડ અંડળી પાંચથી સાત પેસણી આઠથી નવ જઠર નવથી ચૌદ અને પંદરથી લાસ્ટ સુધી જે છે આવશે આંતરડું એમાં આંતરડામાં વચ્ચેના ભાગમાં આવેલો છે છવ્વીસમાં ખંડ એમાં આવેલો છે અંધાંત્રો બરાબર છવ્વીસમા ખંડમાં એક જોડ ટૂંકા અને શંકુ આકારના અંધાંત્રો આવેલા છે અંધાંત્રો જે છે એમાં આવેલી એક પાચક જે છે પાચક ઉત્સેચકો ઉત્પન્ન કરતી એક ગ્રંથિ જેવો ભાગ બરાબર અંધાંત્રો કેટલા હોય તો કે એક જોડ કયા ખંડમાં આવેલા છે 26 માં ખંડમાં સ્થાન યાદ રાખવાનું છે છવ્વીસ પછી છેલ્લા 23 થી 25 ખંડો સિવાય આવેલ આંતરડાની વિશેષતા એ છે કે તેની પૃષ્ઠ બાજુએ વલન પામે છે ઈ ભાગને ભિત્તિબંધ કહે છે બરાબર જો આંતરડામાં શોષણ સપાટીમાં વધારો કરવા વાળો ભાગ આકૃતિ જો ભિત્તિભજ ભીતિભંજમાં આંતરિક ભાગ તમે જુઓ કાપેલો ભાગ તો એની અંદરના ભાગમાં એક સૂક્ષ્મ જે છે રસાંકુરો જેવી રચના જોવા મળે અને સૂક્ષ્મ રસાંકુરોવાળો ભાગ જે છે એ એની શોષણ સપાટી વધારો કરે શોષણ સપાટીમાં વધારો કરનારો ભાગ આવું ક્યારથી જોવા મળે એ ભાગ જે છે એ પચીસ પછીના બધા ખંડ એટલે જુઓ ખ્યાલ આવશે કે છવ્વીસ ખંડ પછી છેલ્લા ત્રેવીસથી પચીસ ખંડો સિવાય આવેલા આંતરડાની વિશિષ્ટતા એટલે પચીસ પછી બરાબર પચીસ પંદરથી પચીસ સુધીનો ભાગ જે છે બરાબર એ ભાગ જે છે એમાં વિશિષ્ટતા એવું છે કે પૂર્વ ભીતિભંજ થશે પચીસ પછીનો ભાગ જે છે ભીતિભંજ જેમાં શોષણ સપાટીમાં વધારો કરનાર રચના જોવા મળે છે અને માર્ગ છેલ્લા ખંડમાં એક ઊભી ફાટ દ્વારા ખુલે જેને મળદ્વાર કહે છે એટલે સ્થાન શું થશે જો ભીતિભંજવાળો ભાગ એની પહેલાંનો પંદરથી પચીસ સુધીનો ભાગ જે છે થશે પૂર્વ અને થી છેલ્લો ખંડ જે છે લાસ્ટ છેલ્લો ખંડ જે છે એમાં આવશે મળ દ્વારા શેરની બહાર જે છે ખુલે છે ખોરાક ખોરાગ્રહણમાં ખોરાક્રહણ કરેલ કાર્બનિક તત્વોથી ભરપૂર માટી પાચન માર્ગમાં આગળ વધતા જટિલ ઉત્સેજકો દ્વારા જે છે એનું અભિશોષિત થાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થાય ઉત્સેજકો ક્યાંથી આવશે તો અધાંતરોમાંથી સરળ અણુ આંતરપટલમાં શોષણ થાય એને ઉપયોગમાં લેવાય છે બરાબર એટલે બધા જે છે એમાં જુઓ અંગો જે છે પાચન માર્ગના અંગો અને એનું સ્થાન કેટલામો ખંડ જે છે યાદ રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ ખાલી પૂછાય છે દરેકે દરેકનો ખંડો અને એનું સ્થાન એના પછી નેક્સ્ટ આવે છે રુધિરાભીષણ તંત્ર અળસ્યું જે છે એમાં રુધિરાભીષ્ણુ તંત્ર સૌથી પહેલા પ્રકાર કયો તો બંધ પ્રકારનું તંત્ર જોવા મળે જેમાં રુધિરવાહિનીઓ કેશિકાઓ અને હૃદય જે છે એનો સમાવેશ થશે હૃદય ત્યાંથી ધમની ત્યાંથી કેશિકા ત્યાંથી શિરા અને શિરામાંથી પાછું હૃદય બંધ તંત્ર જે છે એના લીધે રુધિર માત્ર હૃદય અને રુધિરવાહિનીઓમાં જ વહન પામે છે બાર કે મુક્ત રુધિર ગુહા જે છે એના જેવો ભાગ હશે નહીં સંકોચનના લીધે રુધિર વહન ફક્ત એક જ માર્ગીય હોય છે રુધિરવાહિનીઓ રુધિરને અન્નમાર્ગ ચેતારજ્જુ અને શરીર દિવાલ સુધી પહોંચાડે છે રુધિર ગ્રંથિ ઇમ્પોર્ટન્ટ ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડમાં ઇમ્પોર્ટન્ટ રુધિરનું નિર્માણ કરતી ગ્રંથિ રુધિર ગ્રંથિ ક્યાં આવેલું હોય ચાર પાંચ અને છ ખંડમાં આવેલું હોય છે તે રુધિર કોષો અને હિમોગ્લોબિનનું ઉત્પાદન કરે છે પણ હિમોગ્લોબિન કેવું હોય રુધિરસમાં દ્રાવ્ય ઇમ્પોર્ટન્ટ મનુષ્ય જે છે એની સરખામણીમાં અલગ અળસિયામાં રુધિર રસમાં હિમોગ્લોબિન દ્રાવ્ય હોય છે જ્યારે મનુષ્ય હોય એમાં ક્યાં હોય તો કે હિમોગ્લોબિન રક્ત કણમાં હોય એમાં રુધિર રસની અંદર હિમોગ્લોબિન આવેલું હોય બરાબર અને કોણ નિર્માણ કરે તો કે રુધિર ગ્રંથિ જે ચાર પાંચ અને છ ખંડમાં આવેલું હોય રુધિર કોષો ભક્ષક પ્રકારના પ્રકૃતિ ધરાવે મતલબ કે એના જે છે રુધિર કોષો હોય એ પ્રતિકારક ક્ષમતા જે છે ધરાવતા કાર્ય ધરાવતા કોષો છે આકૃતિ જોઈ લે જુઓ બંધ પ્રકારનું રુધિર પરિવર્તન એમાં ઉપરની બાજુ પૃષ્ઠ રુધિરવાહિની છે બરાબર લાંબી નળી નીચેની બાજુ જે છે એ વક્ષવાહિની છે આ બંને વચ્ચે જે છે તમને ખ્યાલ આવશે તમારે જોવા મળે છે હૃદય પાર્શ્વ હૃદયો કયા કયા ખંડમાં છે સાતમા ખંડમાં અને નવમા ખંડમાં બરાબર એવી જ રીતે દસમા ખંડમાં અગિયારમાં ખંડમાં બારમા ખંડમાં ને તેરમા ખંડમાં બરાબર ટોટલ ભાગ જે છે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર ટોટલવાળા ભાગ જે છે એ કયા છે તો કે ટોટલ છ છ જે છે એવા હૃદય જે છે એમાં ટોટલ આવેલા છે સાત નવ દસ અગિયાર બાર અને તેર આ બંને ભાગ જે છે સોરી સાત નવ બાર અને તેર આ જે છે એ હૃદય થશે એના પાછવી જે છે ટોટલ હૃદય ટોટલ એમાં ચાર જે છે હૃદય આવેલા હોય હૃદય જે છે એ ખંડોમાં સાતમું નવમું બારમું ને તેરમું આ બધા ભાગ જે છે એમાં હૃદય જેવી રચના આવેલી હોય જે રુધિર જે છે એનું પંપ દ્વારા વહન કરે છે એના પછી બીજો ભાગ છે શ્વસનતંત્ર તો અળસ્યમાં કોઈ શ્વસન શ્વસનાંગો હોતા નથી શ્વસન શ્વસનાંગોનો અભાવ બરાબર એનું મેઇન શ્વસન થાય છે મુખ્ય જે છે ચામડી દ્વારા શરીર સપાટી દ્વારા સીધી સીધું જે છે એ શ્વસન કરી અને એનું નિયમન કરી શકે નેક્સ્ટ આવશે એનું ઉત્સર્જનતંત્ર ઉત્સર્જનતંત્રમાં ઉત્સર્ગ અંગ તરીકે યાદ રાખજો ગુચડામય નલિકાઓનું બનેલું હોય છે બરાબર જેને ઉત્સર્ગિકા કહે છે એક સૂક્ષ્મ ગૂંચડામય જેવી રચના જેના ત્રણ પ્રકાર ખાસ ઇમ્પોર્ટન્ટ સ્થાનને આધારે પ્રકાર યાદ રાખવાના છે એક પ્રકારે વિટપીય પંદરમા ખંડ પછી છેલ્લા ખંડ સુધી આંતરખંડી વિટપની બંને બાજુ આવેલી છે વિટપ એટલે એનો પાચન માર્ગ જે છે આંતળાવાળો ભાગ પછી આવેલો હોય વિટપીય બીજો પ્રકાર જે છે જે આંતળામાં ખુલે છે અને બીજો પ્રકાર ત્વચીય જે ત્રીજા ખંડથી ચાલુ કરી અને શરીરના તમામ ખંડમાં જોવા મળે આ બધી ઉત્સરીકા જે છે શરીરની બહાર ખુલે છે ત્રીજો પ્રકાર કંઠનાલીય જે ત્રણ જોડમાં આવેલી છે ગુચ્છામાં ચોથા પાંચમાં અને છઠ્ઠા ખંડમાં બરાબર અને કંઠનળી જે છે એમાં ખુલતી હોય આ બધાની મૂળભૂત રચના સમાન છે જો યાદ રાખવાનું છે પહેલો પ્રકાર વિટપ થી ક્યાં તો કે ખુલે છે આંતરડામાં આંતરડામાં મતલબ અંદરની બાજુ ખુલે છે આંતરડામાં ખુલે બીજો પ્રકાર આવ્યો ત્વચીય ત્વચીય જે છે નામ પરથી ક્યાં ખુલે તો કે ત્વચામાં બાર ખુલે બારની ની બાજુ ક્યાં આવેલી છે તો કે બધા ભાગ જે છે એમાં જુઓ તમામ ખંડો ત્રીજાથી ત્રણથી બધા મતલબ એકથી બે પહેલા બીજામાં નહીં હોય ત્રીજો પ્રકાર કંઠનાલીય કારણ કે કંઠનાલી વાળો ભાગ જ જે છે ત્રીજા ચોથા ખંડમાં હોય ક્યાં ખુલે કંઠનળીમાં ખુલે એટલે એ પણ પાચન માર્ગમાં ખુલે પાચન માર્ગમાં ખુલતી જે છે ઉતરીકા કઈ કંઠનાલીય અને વિટપીય જ્યારે બારની બાજુ ખુલતી કઈ છે એકમાત્ર ત્વચીય સ્થાન યાદ રાખવાનું છે અને કંઠનાલી જે છે એ ટોટલ કેટલા હોય તો કે ત્રણ જોડમાં હોય ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડમાં બરાબર આખું દર્શાવે જો પૂછા સ્વરૂપે આવી ત્રણ જે છે જોડમાં આવેલી છે કંઠનાલીય આખા શરીર જે છે એમાં ચામડીમાં આવેલું ત્વચીય જે ચામડી જે છે એમાં બારની બાજુ ખુલે અને વિટપીય જે છે બરાબર એના આંતડાવાળા ભાગ જે છે એમાં પંદર થી છેલ્લા ખંડ સુધી ગોઠવાયેલી હોય ઉત્સર્ગિકા દેહજળનું કદ અને બંધણ જે છે એનું જાળવી રાખવામાં નિયંત્રણ કરે છે ઉત્સર્ગિકા નિવાબ થી શરૂ થાય ઉત્સર્ગી વાળો ભાગ હોય એમાં શરૂઆતનો ભાગ ખુલેલો હોય પછી ભાગ ઉચરામય હોય અને છેલ્લો ભાગ બારની બાજુ કુલતો ભાગ એમાં શરૂઆતનો ભાગ જે છે એને કહેવાય નિવાહ જ્યાંથી દ્રવ્યો જે છે એ ગ્રહણ કરે અને બારની બાજુ જે છે દ્રવ્યોનો નિકાલ કરે જે કોષ્ઠીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે બરાબર અને નિવાબ ઉત્સરિકાના નલિકાના ભાગ સાથે જોડાયેલો હોય જે કાં તો શરીર દિવાલની બારની બાજુ અથવા પાચન નળીમાં ઠાલવે છે બરાબર યાદ રાખવાનું છે પાચન નળીમાં કોણ ઠાલવે છે વિટપી અને કંઠનાલી બારકોણ ઠાલવે છે દ્રવ્યો તો માત્ર ત્વચી બરાબર નેક્સ્ટ એના પછી આવશે ચેતા તંત્ર તો ચેતા તંત્રમાં આવશે કંદો જે સામાન્ય રીતે બેવડા વક્ષ ચેતા રજુ જે છે વક્ષ બાજુ આવેલું બેવડા દોરડા જેવી રચના ખંડી રીતે ગોઠવાયેલ છે આગળની બાજુ ત્રણથી ચાર ખંડોમાં ચેતા ચેતારજ્જુ બે ભાગમાં વેચ્યા અને કંઠનળીની પાશ્વ બાજુથી વીંળાય પૃષ્ઠ બાજુ પર મસ્તિષ્ક ચેતાકંદ જોડાતી ચેતા કડી બનાવે છે અને ચેતા કડી ચેતા સાથે જોડાયા અને આવેગનું નિયમન કરે આવી રીતે જો ઉપરની બાજુ ચેતાકંદ નીચેની બાજુ ચેતાકંદ એ બંને બાજુ જોડાય એટલે એક ચેતા કડી જેવો ભાગ નિર્માણ કરે ચેતા કડી એ જ અળસિયાનું મગજ જેવો ભાગ હવે એની આ પૃષ્ઠ બાજુ થઈ આ થઈ એની વક્ષ બાજુ વક્ષ બાજુ નીચેની બાજુ થી આવી રીતના બે દોરડા જેવા ભાગ જે છે આગળ વધે અને એમાં પણ ચેતા કંદો આવેલા હોય આ ચેતા કડી વાળો ભાગ જે છે ત્યાંથી આમાંથી ચેતાઓ જે છે નીકળે જે એના શરીરના દરેકે દરેક ખંડમાં લંબાય અને આખા શરીરના ખંડો જે છે નિર્માણ કરે એટલે મેઇન કયા કયા ભાગ આવશે ચેતા કડી અને આવેલા ચેતા કંદો અને ચેતા કંદોની સાથે બેવડા વક્ષ ચેતા રજ્જુ આ બધા ભાગ જે છે એનું બનેલું હોય ચેતાતંત્ર સ્નાયુ સાથે જોડાયેલા હોય સ્નાયુ જે છે એની પ્રક્રિયાનું નિયમન કરી અને શરીર જે છે એમાં હલનચલન પ્રચલનની પ્રક્રિયા કરી શકે નેક્સ્ટ એના પછી સંવેદી અંગો તો અળસિયામાં આંખો જેવા કોઈ સંવેદી જે છે અંગો અવયવ હોતા નથી પરંતુ પ્રકાશ અને સ્પર્શ સંવેદી ગ્રાહી કોષો આવેલા હોય બરાબર સંવેદી કોષો હોય પ્રકાશની તીવ્રતા અને જમીનમાં કંપન જે છે એનાથી પ્રેરિત થાય અને એના દ્વારા જે છે એ બધી સંવેદનાઓ મેળવી શકે કોઈ ચોક્કસ સંવેદી અંગ નથી આમાં એના પછી અળસિયામાં વિશેષ પ્રકારની રસાયણિક્રાહી રચનાઓ સ્વાદગ્રાહી રચનાઓ હોય જે રાસાયણિક ઉત્તેજનાથી પ્રેરિત થાય બરાબર અને એ પણ અગ્ર ભાગ એનો મુખાગ્રહ હોય ત્યાં આવી રચના આવેલી હોય જે બધી સંવેદના જે છે સ્વીકારે છે નેક્સ્ટ એના પછી આવશે સૌથી અગત્યનો ભાગ એનું પ્રજનન તંત્ર પ્રજનન તંત્ર તો સૌથી પહેલાં અળસ્યુ જે છે ભૈલિંગી પ્રાણી છે મતલબ કેમાં એક જ પ્રાણીમાં શુક્રપિંડ પણ હશે અને અંડપિંડ છે બધાના સ્થાન ખાસ જે છે યાદ રાખવાના છે પ્રજનન તંત્રના બધા સ્થાન જે છે ઇમ્પોર્ટન્ટ છે કયા ભાગમાં શું આવેલું છે યાદ રાખવાનું છે પહેલું જોઈએ દસમા અને અગિયારમા ખંડમાં બે જોડ શુક્રપિંડ આવેલા છે આકૃતિ જો તો સૌથી પહેલા ભાગ જે છે આવશે શુક્રપિંડ બરાબર ભાળા ભાગ જે શુક્રપિંડ સાથે બે ભાગ આ ભાગ છે આ ભાગ નીચેના ભાગ એટલે કયા કયા આવશે દસમાં અને બારમાં બંને ભાગ જે છે એમાં આવેલા ટોટલ બે જોડ શુક્રપિંડ આવેલા છે તેમની શુક્રવાહિની અઢારમા ખંડ સુધી લંબાયેલી હોય જો જોશો તો બધામાંથી નીકળેલો ભાગ જે છે શુક્રવાહિની આ ભાગ બેમાંથી નીકળતી વાહિની જે ક્યાં સુધી લંબાય તો કે અઢારમા ખંડ સુધી આવેલી આ ગ્રંથિઓ સુધી લંબાય છે એના પછી ત્યાં પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે જો આ નલિકા જે છે ક્યાં જોડાયેટ નલિકા વાળો ભાગેટ ગ્રંથમાંથી નીકળતી દ્વારા ખૂલે છિદ્રના નામ જોઈએ આગળ જુઓ સામાન્ય પ્રોસ્ટેટ અને પ્રોસ્ટેટ વાહિની બહારની બાજુ બરાબર છે એ આવેલી ક્યાં હોય તો કે બે જોડ સહાય ગ્રંથિ આવેલી છે સત્તરમાં અને ઓગણીસમા ખંડમાં આ એક ભાગ છે ઓગણીસ માં ખંડમાં અને આ બંને ભાગ જે છે એ છે 17 માં આ બંને શું છે તો કે એમાં આવેલી સહાયક પ્રજનન ગ્રંથિ સહાયક પ્રજનન ગ્રંથિ જેમાંથી પ્રજનન કોષો જે છે આ બધી ગ્રંથિઓના સ્ત્રાવ પ્રોસ્ટેટ શુક્રવાહીની બારની બાજુ અઢારમા ખંડમાં વક્ષ બાજુએ બાજુ નરજનન છિદ્ર દ્વારા ખુલે છે બરાબર આ ભાગ જે છે ખુલશે ક્યાં કે આ બધી જે આ ભેગી થાય છે બરાબર વક્ષપાશ્વ બાજુએ આવેલો આ ભાગ થશે અઢારમા ખંડમાં જ આવી અઢારમા ખંડમાં વક્ષપાશ્વ બાજુ આવેલું હોય એ ભાગ થશે નર જનન છિદ્રો કેટલા હોય તો કે વક્ષપાશ્વ બાજુએ આવેલા એક જોડ બરાબર એમાં બધી નળીઓ શુક્રવાહિની પ્રોસ્ટેડ ગ્રંથથી અને સહાયક બધાની નલિકાઓ ત્યાં બહારની બાજુ ખુલે છે છ થી નવ ખંડમાં પ્રત્યેક ખંડમાં શુક્ર સંગ્રાસયની જોડાવી આગળ આવી ગયું પાંચથી નવની આંતરખંડીય ખાંડ જે છે એમાં વક્ષ પાછો બાજુ ટોટલ ચાર જોડ શુક્ર સંગ્રાશય જે શુક્રકોષ જે છે એને સંગ્રહ કરવાનું કાર્ય કરે મેથુન ક્રિયા દરમિયાન આવેલા સાથી અળસિયાના શુક્રકોષનો સંગ્રહ જે છે એમાં થાય છે યાદ રાખજો શુક્ર સંગ્રહાશય એ પોતાના શુક્રકોષનો સંગ્રહ કરતા નથી સાથી અળસિયા અંડપિંડને શુક્રપિંડ બંને એક જ અળસિયામાં છે પણ તેમ છતાંય બંને એકબીજાના શુક્રકોષોની આપલે કરે અને એ સંગ્રહ કરવા માટે એમાં આવેલા છે શુક્ર સંગ્રાશિયો બારથી તેર ખંડના આંતરખંડી વિટપની સપાટીએ વળગી રહેલી અંડપિંડની એક જોડ તેરમા ખંડ જે છે એમાં અંડવાહિની તેનો અગ્રછેડો અંડવાહીની વાપ બનાવે છે જો સૌથી પહેલું અંડપિંડ ક્યાં આવેલું છે તો કે તેરમા ખંડમાં આવેલ એક જોડ એમાંથી નીકળે અંડવાહિની એનો શરૂઆતનો ભાગ અંડવાહિની વાપ જે ક્યાં ખુલશે તો કે ચૌદમા ખંડમાં વક્ષ મધ્ય ભાગે આવેલ માદા જનન છિદ્ર ત્યાં બંને અંડવાહિનીનો ભાગ જે છે એ ખુલતો હશે આ ભાગ બંને અંડવાહિનીઓ જોડાય માદા જનન છિદ્ર સ્વરૂપે શરીરની બહાર વક્ષ બાજુ એ ચૌદમાં ખુલે છે એટલે આ બધામાં સ્થાન યાદ રાખવાનું છે શુક્ર સંગ્રહ આગળ આવી ગયું ક્યાં તો કે છ થી નવ ટોટલ કેટલા હોય ચાર જોડ ક્યાં આવેલું હોય વક્ષ પાછો બાજુએ ત્યાં આવેલા હોય શુક્રપિંડ તો કે દસમા અને બારમામાં એક એક જોડ આવેલું છે શુક્રવાહિની વાપ શરૂઆતનો ખુલતો ભાગ શુક્રાશય જે છે એમાં આવેલા છે પછીનો ભાગ અંડપિંડ તો અંડપિંડ જે છેવાળો ભાગ આવશે તેરમા ખંડમાં એક જોડ સ્વરૂપે આવેલા છે શુક્ર વાહિની જે છે એ પણ ચૌદમા ખંડમાં માધાજનન જે છે ચૌદમા ખંડમાં વક્ષ મધ્ય બાજુએ આવેલું હોય સહાયક પ્રજનન ગ્રંથિઓ સત્તરમાં અને ઓગણીસમા ખંડમાં પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે ખુલેલી છે અને માદા નરજનન છિદ્ર આવશે બરાબર ક્યાં ખંડમાં તો કે અઢારમા ખંડમાં વૃક્ષ પાછું બાજુ બધાના ખાસ સ્થાન જે છે યાદ રાખવાના છે હવે સૌથી અગત્યનો ભાગ એના પછી આવશે મૈથુન ક્રિયા બરાબર મૈથુન ક્રિયા જે છે એનો મતલબ શું છે અને તો કે બે સાથી અળસિયા વચ્ચે શુક્ર કોષોની આપલે એના માટેની પ્રક્રિયા એ થશે એની મેથુનક્રિયા કઈ રીતે પ્રક્રિયા કરે છે બરાબર અને એમાંથી કઈ રીતે એની ક્રિયા થાય છે જો ક્રિયા દરમિયાન બે અળસિયા વચ્ચે શુક્રકોષોના આદાન પ્રદાનની પ્રક્રિયા થાય એમાં બે અળસિયા વિરુદ્ધ દિશામાં જોડાય અને એકબીજાના સંપર્કમાં આવે છે જનનશિદ્રો એકબીજાના સંપર્કમાં આવી શુક્રકોષોના સમૂહની આપલે કરે છે જો યાદ રાખજો વલયકાના ગ્રંથિકોષો દ્વારા ઉત્પન્ન થયેલ અર્ણઘર પહેલાં કઈ રીતે જોડાય તમને સમજાય બે અળસિયા દાખલા તરીકે આ રીતે છે એક બાજુનો મુખ ભાગ આ બાજુ છે બીજી બાજુનો અળસિયા જે છે એનો મુખ ભાગ આ બાજુ છે હવે જો જોડાય કઈ રીતે તો કે એક બાજુને જે મુખવાળો ભાગ જે છે એમાં આવતી હોય વલયિકા વલયકાનો મતલબ થશે ચૌદ પંદર સોળ જે છે ખંડ આ ભાગ જે છે આવતો હોય તો એની સામે બીજા અળસિયા જે છે એના અહીંયા આવતા હોય વલયકાવાળા ભાગ જે છે વચ્ચેના ભાગ ત્યાંથી એક બાજુના ભાગમાં રાખીએ શુક્ર સંગ્રહિ પાંચથી નવ પાંચથી નવ ખંડ ને સામેની બાજુ અહીંયા આવતો હોય બંને ભાગ જે છે એમાં અઢારમો ખંડ અઢારમો ખંડ એટલે જનન છિદ્ર ધરાવતો ભાગ એવી રીતે આનું પાંચથી નવ ખંડનો શુક્ર સંગ્રહ તો સામેની બાજુનો અળસિયો જે છે એમાં આવતું હશે અહીંયા અઢારમો ખંડ બંને વિરુદ્ધ છેડે કઈ રીતે તો કે એકના જનન છિદ્ર સામેની બાજુના શુક્ર સંગ્રાસય છિદ્રના સંપર્કમાં આવી રીતે જેથી કરીને એકના જનન છિદ્રમાંથી શુક્રકોષો સીધા શુક્ર સંગ્રહાસિયમાં જઈ શકે એ રીતના આળસિયાના અઢારમા ખંડમાંથી એના શુક્રકોષો જે સામેની બાજુના શુક્ર સંગ્રાશય જે છે એમાં જઈ શકે શુક્ર સંગ્રાશય છિદ્ર જે છે એમાં જઈ શકે એવી રીતે એટલે યાદ શું રાખવાનું છે સામસામે કઈ રીતે જોડાય એકનો અઢારમો ખંડ સામેની બાજુના પાંચથી નવ ખંડો આવે એવી રીતે પરસ્પર વિરુદ્ધ જે છે છેડે જોડાય શું કામ આવી રીતના કારણ કે એકબીજાના શુક્રકોષોને અને એકબીજાના શુક્ર સંગરાશી છિદ્ર દ્વારા સંગરાશીમાં ટ્રાન્સફર કરવાના છે બરાબર ટ્રાન્સફર થઈ જાય પછી શું થાય તો કે વલયકા ગ્રંથીવાળા ભાગમાંથી એક નિર્માણ થાય અંડઘર ઘર એ અંડ પરિપક્વ શુક્રકોષો અને અંડકોષો જે છે પોષક પ્રવાહીયુક્ત ભાગ જમા કરવામાં આવે છે અંડ ઘરમાં અંડકોષનું ફલન થાય એટલે પ્રક્રિયા રીતે જો અંડ ઘરવાળો ભાગ વલયિકાવાળા ભાગ જે છે એમાં આ બાજુનો ભાગ દાખલા તરીકે મુખ છે તેમાંથી નિર્માણ કરશે એક અંડ ઘર અંડ ઘરવાળો ભાગ જે છે એ શું છે જો તો દાખલા તરીકે બાજુના અળસિયામાંથી આમાં ટ્રાન્સફર થઈને ભાગ જે છે આવેલો છે શુક્રકોષો બાજુના શુક્રકોષો જે છે આમાં ટ્રાન્સફર થઈને આવેલા છે શુક્રકોષો વલયિકાવાળા ભાગ જે છે બરાબર જે વલયિકાવાળા ભાગ છે ત્યાં દાખલ થાય વલયકાવાળા ભાગમાંથી અંડગર બને અંડરવાળો ભાગ આગળની તરફ વહન થાય આગળની તરફ વહન થાય એટલે એમાં તેરમા ખંડ જે છે બરાબર એમાં આવેલું હોય અંડ વાહિની જે ભેગી થતી હતી માધાજનન છિદ્ર માધાજનનંદ છિદ્રમાં અંડકોષ હશે ત્યાંથી દાખલ થયેલા શુક્રકોષો બંનેનું ફલન થાય ફલન થઈને આ વલયકાવાળો ભાગ મુખવાળા છેડેથી આગળ જે છે બહાર નીકળી જાય બહાર નીકળી જાય ત્યારે આ એક મુખ આવો અંડઘર જેવો ભાગ બનાવો અંડ વાળા ભાગમાં અંદર તરફ અંડકોષ અને શુક્રકોષનું ફલન થતું હશે ફલન થઈને એમાંથી આગળ જે છે ફલનની પ્રક્રિયા દ્વારા ભ્રૂણ જે છે નિર્માણ થાય લગભગ ત્રણ અઠવાડિયા પછી સરેરાશ ચારની સરેરાશે બેથી બાળકોષો એક અંડઘરમાં બેથી બાળ અળસિયા જે છે અંડઘરમાંથી બહાર આવે છે ને મતલબ એમાં ડીંબ નથી હોતો સીધે સીધો વિકાસ જે છે જોવા મળે બરાબર મતલબ આ કેવું થશે તો કે અંડપ્રસવી જે છે થશે અંડપ્રસવી જેવો ભાગ બરાબર પણ એમાં જે છે નથી અંડ ઘરની અંદર સીધી સીધા અ બાળ જે છે અળસિયાનો જન્મ થશે બાળ અળસિયા એટલે થશે અપત્યપ્રસવી એના પછી અળસિયા ખેડૂતના મિત્ર તરીકે છે કારણ કે તે માટીમાં દર બનાવે છે છિદ્રળ બનાવે એટલે કે અ શ્વસન જે છે એમાં મદદ કરે છે બરાબર અને અળસિયા જે છે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે આવા જે છે એને અળસિયા દ્વારા થતી ખેતી એને કહેવાય વર્મ કમ્પોસ્ટિંગ ઉપરાંત માછલી પકડવા જે છે એના પક્ષ તરીકે પણ એનો ઉપયોગ થાય છે બરાબર એટલે આપણે આજે પ્રાણી પેશીઓ અને અળસિયું જે છે એના વિશે અભ્યાસ કર્યો આગળના ભાગમાં વંદો અને દીટકા જે છે એના વિશે વર્ણન કરવાનું છે બરાબર એ પાટુ જે છે એમાં એના વિશે અભ્યાસ કરશું ખાસ કરીને બધા ઘટકોના સ્થાન જે છે અને એ સ્થાન જે છે એની સાથે સાથે મેઈન જે છે એ કયો ભાગ કે આખંડમાં આવેલો છે બરાબર એ તમારે યાદ રાખવાનું છે બાકીનો ભાગ જે છે આપણે અને પછીના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં અભ્યાસ કરીશું